નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો વાતચીત કરો. શું બોલ નરેન્દ્રભાઈ? No, I could think of one. I'm not sure right now. I'll ask one. I will. Yeah. અમે જ્ઞાન પછી દિવસે દિવસે પ્રશ્નો સમતા જાય, અંદરથી સમાધાન મળ્યા કરતો. કેવું છે, જેટલો ફાઇલ નંબર એક ઉપર ફોકસ રહે એટલી દિવસે દિવસે પ્રકૃતિ મોરી પડતી જાય. મોરી પાડવી ના પડે. આપણો દરેક મહાત્માને અનુભવ તો છે. સાથે શું હતું, જેમ જેમ સમજ વધતી જાય એમ પોતાની ભૂલો વિશે જ દેખાય. બીજા બધા જીવો નિમિત્ત છે, નિર્દોષ કરતા છે, હેન્ડલ માર માર કરવું ના પડે, દેખાય. એટલે ત્યાં સમજવાનું શું છે, અહીંયા તો ન્યુજર્સી તો ઘણા બધા મહાત્મા જૂના જ છે મોટાભાગના. દિવસે દિવસે આપણી પ્રગતિ તો દેખાવી જોઈએ ને. થર્મોમીટર શું એનું કપિલભાઈ? પહેલા તો બીજાની ભૂલો દેખાતી હતી, હવે દિવસે દિવસે બીજાની ભૂલો દેખાતી ઓછી થઈ કે નહીં એ જોવું પડે. નિશ્ચય કરવો પડે. છોકરો નાનો હોય ત્યાં સુધી, વર્ષ બે વર્ષ શું થાય તો ચાલતા શીખે, પડી જાય, ઊભું થાય, પછી ચાલે, ફરી પડી જાય, જય સચ્ચિદાનંદ. તો ચલાવી લઈએ ને આપણે. આપણે પડી જાય ચાલે?
નાનું હોય ત્યાં સુધી પડતવાળો નિશ્ચય કેવો સ્ટ્રોંગ હોય છે, ના ભલે ચાલતા આવડી જ જશે, ચાલવા માંડીશ કે કાચું પડત ત્યાં. તો અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ હજુ મારે નિશ્ચય કાચો પડે, નિશ્ચય કાચો પડે છે, એ ચલાવી લેવાય ખરું. અહીંયા નિશ્ચય કાચો પડતો હતો એવું કહીએ તો બરાબર છે, પેલા ક્યાં સુધી ચલાવે લિમિટ તો હોય ને. એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે કે નિશ્ચય કોને કહેવો, તો ફરી કરવો ના પડે. ગાડી લઈને નીકળ્યો, નિશ્ચય કરવો પડે કે મારે મારી રાઈટ રાઈટ સાઈડ જ ચલાવી છે ગાડી, રોંગ સાઈડ ન જ ચલાવી, ત્યાં કેવું પરિણામ દેખાય. અહીંયા અંતસ્કરણની જોડે વાતચીતનો પ્રયોગ કરીને આજ્ઞાનું મહત્વ જેટલું સમજાય એટલું સહેજ ત્યાં નિશ્ચય વર્તે કે ના વર્તે. પહેલા દશા કેટલી સારી હતી, જ્ઞાન ના બોલ્યું પહેલા દશા કેટલી સારી હતી, વગર મહેનત બીજાની ભૂલો દેખાય જ કરતી હતી, કોઈ મહેનત કરવી પડતી હતી તો દશા સારી હતી ને હલકા પણ. હવે ઉડતી દશા બેહી ગઈ ને, આપણો અંદર ભરેલો માલ બતાવે ખાલી ભૂલ તો આમની જ છે, આપણે અંદર પેલું બતાવે પ્રજ્ઞા શક્તિ કે ના ભૂલ તો તારી જ છે, એ કેટલી તકલીફ. હા પેલા કેમેરો લોકો બાજુ હતો, હવે દાદા ફેરવી આપે ને. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પેલા જે સમજણ હતી એ સમજણ ખોટી હતી એવું નતું, એ જ્ઞાન જ હતું, એ જ્ઞાન જ હતું, ઊંધું જ્ઞાન હતું, ઊંધું જ્ઞાન હતું. એટલે શું ત્યાં માર ખા ખા કરવો પડતો હતો. અહીંયા દાદા આપણે જ્ઞાન ફેરવી આપ્યું, પેલા જે માનતો ભૂલ સામે વાળાની જ છે, પહેલા બધા શું થયું કે ના ભૂલ તો મિનસ તારી જ છે, તને લોટરી લાગી કેમ, તારા ભાગે સંજોગ આવ્યો કયા આધારે. એટલે ત્યાં પણ નક્કી પણ એના આધારે શું થાય તો કે એ સમજણ અંદર કામ કરે. શરૂઆતમાં પેલું ધ્વંદ્વ ચાલે, પાટલો ભરેલો મારે અંદર કુદાકુદ કરે તો ખરો ને, સામે જ્ઞાને કામ કરતું હોય. પણ જીત કોની થાય, જ્ઞાન ની થાય. એટલે આપણા માટે દાદાએ બહુ સહેલું કરી આપ્યું. પેલા અજ્ઞાનના ચશ્મા હતા એટલે બધાની ભૂલો દેખાતી હતી. દાદાએ વગર એનેસ્થેસિયા ઓપરેશન કરીને નંબર ઉતારી કાઢ્યા ના ઉતારી કાઢે તો પેલી અનારી ટેવ પડે એટલે શું કર્યું, એ ચશ્મા હોદીને પાસે પહેરવા જઈએ. એટલે ત્યાં કેવું પડે કે ભાઈ એ ચશ્મા દાદા ઉતાર્યા છે, એ ચશ્મા ઉતાર્યા પછી તને જેવું છે એવું એક્ઝેક્ટ દેખાય કે ના દેખાય. દાદા ભગવાન કોઈની ભૂલો કેમ નથી દેખાતી, જગત નિર્દોષ કયા હતા દેખાતું હતું, તો ભાઈ હમણાં બધા આવરણ હટી ગયા કરતા બધી ભ્રાંતિ આખી ઉડી ગઈ હતી, જગત એમને જેમ છે એમ દેખાતું હતું. એટલે આપણને તો શું થાય તો કે અત્યારે આપણી દશા કેવી હતી કે ના પેલું અંદર બતાવે ભૂલ તો અમે વાળાની જ છે, અમે જ્ઞાન ફિટ કરવું પડે કે ના ભાઈ ભૂલ એની નથી, ભૂલ તારી છે. તો દાની દશા કેવી હતી કે અમને ફિટ જ ના કરવું પડે, અમને વર્તે છે,
તો કે જ્ઞાન એ જ સમજ આપણને આપી દે ને. આને કેમ ના હોય, આને ના કેવું પડે, તું ક્યાં કાચો હોય અધિકાર. ડિફિકલ્ટ તો છે નહી, પંદર કેવું પણ બહુ ઈઝી છે, બહુ ઈઝી છે, હેન્ડલ મારવું પણ શરૂઆતમાં. શરૂઆતમાં બરાબર છે, હેન્ડલ ક્યાં સુધી મારે કરવાનું, આખી જિંદગી. એટલે શરૂઆતમાં કહ્યું પાકું ક્યાં સુધી, છોકરો પેલું 6-12 મહિના વર્ષનું થાય, 1.5 વર્ષનું, ત્યાં સુધી ચાલતો હોય તો પડી જાય. 5 વર્ષનું થાય ને અત્યારે આપણે મોટા થઈને પડી જાય તો ચાલે. એટલે દાદા એ કહ્યું કે ફરિયાદી જાતે ગુનેગાર, બરાબર છે. હવે ફરિયાદી જાતે ગુનેગાર એ જગતના લોકો તો પકડાય જ નહીં, અંદર સ્વીકારે ના થાય. હા તો આપણને આ દાની આ સમજણ મળી, જ્ઞાન મળ્યું એટલે આપણને ખબર પડે કે ફરિયાદી ને ગુનેગાર કેમ કહ્યો, કે જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર થતો નથી. સમજે, જે સહયોગ સામે આવ્યો જય વ્યવસ્થિત ના આધારે આવ્યો કે વ્યવસ્થિત ની બહાર આવ્યો. સમજો કે હવે તો વ્યવસ્થિત ના આધારે જ આવે છે, તો ત્યાં એનો સ્વીકાર થયો. સ્વીકાર થયો તો વર્તમાનમાં છો, સ્વીકાર નથી થતો એનો શું થયો, હજુ ભૂતકાળમાં જ છો. કે દાદા આપણને એ દશામાં બેસાડે છે કે નિરંતર વર્તમાનતામાં વર્તી શકીએ. વર્તમાનતા રહે ક્યારે, એક આજ્ઞા મળીએ ત્યારે. તો ત્યાં કયું શું અઘરું શું છે, એમાં વર્તમાનમાં રહેવાનું તો સરળ છે, અમે દેખાય છે એમ જ રહેવાનું છે. સંજોગો સહેલું, કેટલું સહેલું કહેવાય, ત્યાં મહેનત જ નથી ને. હા કઈ આજ્ઞા છેલ્લી, હા સુધાર્થમાં ચોપડા રકમ જમા કર્યું એ ગમે, બહુ સારું કહેવાય. તો પેલી આગળ 4 માં રહીએ ત્યારે તું જમા થાય ને. હા પણ સુધાર્થમાં ચોપડો હારો ને, ડેબિટ સાઈડ જ નથી એટલે હારો જ લાગે ને. બેંક એકાઉન્ટમાં ડેબિટ ને ક્રેડિટ બંને સાઈડ હોય, બેલેન્સ વધ્યું ઘટ્યું બધું જ ચાલે ને. આમાં તો બેલેન્સ ઘટે જ નહીં, વધ્યા જ કરે. તો કે અહીંયા આપણને સમજાય કે જેટલી જ્ઞાનની સમજણ પાકી થતી જાય, આજ્ઞામાં વિશેષ વિશેષ વર્તા જઈએ, તો કે એમ વર્તમાન દશા જ આખી ખુલ્લી થતી થયા કરે. તો ત્યાં બીજી ગોઠવણી કરવી ના પડે. ગોઠવણી કહી તો કે મારે નિરંતર આજ્ઞામાં રહેવું છે. એટલે જે શરૂઆતમાં વાત કરી એના માટે કે પહેલા વગર મને તો બીજાની ભૂલ દેખાતી હતી, પહેલા મને દેખાય કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અલકાબેન છે, રિયલ વ્યૂ પોઈન્ટથી સુધાર તો મારે હાજર કરવું પડે ના કરવું પડે. તો રિલેટિવ પોઈન્ટથી એટલે શું, તો કે જે ખરેખર નથી એને રિલેટિવ કહેવું. રિયલ એટલે શું, તો કે જે ખરેખર છે. રિલેટિવ પણ ખરેખર નથી એમ કેમ કહ્યું, તો કે તો ખાલી માનેલું છે, આપણે માની લેવાથી કઈ થાય, માની લો કે મારા બેંક એકાઉન્ટમાં 50 બિલિયન ડોલર પડ્યા છે, એકાઉન્ટમાં આવી જાય ને, કેમ માનવાથી બિલીફમાં આવી ગયું કે મારા એકાઉન્ટમાં 50 બિલિયન ડોલર છે, ભ્રાંતિનું સુખ
એટલે એ ખાલી માન્યતા છે ને, બિલીફ છે. પણ એક્ઝેક્ટનેસમાં શું છે? છે જ નહીં કશું, સમજે? કે અહીંયા આપણને સમજાય કે આ તો માનેલું હતું, એની માન્યતાનું શું ક્યાં આગળ આપણને ભાસતું હતું, સમજે? પણ ખરેખર વાસ્તવિકતા કેવી છે? માન્યતા શું ક્યાં સુધી રહે? તો કે માન્યતા છે ત્યાં સુધી. એ માન્યતા નો આરોપ પણ છે. વોલ્યુમ બટન. એ આરોપણ છે ત્યાં સુધી ને, એ સિવાય આરોપણ ખસી ગયું તો ત્યાં સુખ લાગે? તમે મીઠાઈ ગમે તેટલી સારી લાગતી હોય પણ ડાયાબિટીસ હોય ભાઈ સારી લાગે? આ પછી ડાયાબિટીસ અને તેવું રહે કે ભાઈ મીઠાઈ ખાવી છે, એટલે ઘરના બાજુ સુઈ જાય તો ફ્રીઝમાં કાઢીને ભાઈ ખાઈ લે પડે. એ તો સારા ને, ખબર પડી જાય ને. અંદર પેલા એવા પડેલા છે ને, ખાનગી ખાઈ લો ને, ના ખાય. જે ખાનગીમાં આજે ખાઈ લે છે એ બધા ઓળખવા તો પડે ને. કઈ 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 ગાંઠો એવી પડી શકે છે ખાનગીમાં ખાઈ લે છે, તો એની પર ફોકસ રહે તો પછી રોગ એનો જાય. એટલે કહેવાનો મતલબ શું છે? તો કે અહીંયા આ જ્ઞાન જેટલું મહત્વ સમજાય એના આધારે પણ નિશ્ચય ત્યાં સ્ટ્રોંગ થતો જાય, કરવો ના પડે. રિલેટિવ પણ તે અલકાબેન જેવું દેખાય, રિલેટિવ પણ શુદ્ધાત્મા હાજર કરવું ના પડે, ત્યાં હાજર થઈ જાય. એટલે શું થયું? તો કે તે જે વાસ્તવિકતા, જે વાસ્તવિકતા ખુલ્લી થઈ ગઈ. જ્યાં સુધી રિલેટિવમાં જ મુકામ છે ત્યાં સુધી વાસ્તવિકતા ખુલ્લી થાય નહીં. કેમ? તો કે રિલેટિવને રિયલ માનેલું છે ત્યાં. હવે રિલેટિવ રિયલ બંને છૂટા પડે એટલે શું થયું? તો કે બીજી રીતે કે આપણા દાદાએ આપણે વર્તમાનતા મૂકી દીધા, પ્રેઝન્ટમાં મૂકી દીધા. હવે પ્રેઝન્ટ ટાઈમમાં રહીએ તો ભાઈ ત્યાં ગૂંચવાળા રહે નહીં કોઈ રીતે. કપિલભાઈ બરાબર છે? તો કે દાદા આપણે નિરંતર વર્તમાનતા વર્તે એ દશામાં બેસા રહ્યા છે. કમાણી ક્યારે થાય? ભૂતકાળનો વાગો રહીએ ત્યારે, કે વર્તમાનમાં રહીએ ત્યારે? બરાબર, વર્તમાનમાં રહીએ ત્યારે જ કમાણી થાય. એ વાત અંદર સ્વીકાર થઈ જાય અંતસ્કરણ ને. થઈ હોય એટલે એનો શું થયો? હમણાં તમને કોઈ પોઈઝન આપે નહીં કે પન્ના બન આ તો અમૃત છે, અમૃત છે લો પી લો, તો પી લઈએ. એટલે ત્યાં સમજણ માં વર્તે છે કે ભાઈ પોઈઝન પીશું ને બધા શાંતિ થઈ જશે. એટલે ત્યાં કોઈ ગમે તેટલું પ્રેમથી આપતો ને તો આપણે ના પીએ, દાદા પી લે દાદા. એટલે દાદા કે સમજ સમજ કરવાનું, જ્યાં સુધી અંદર ફિટ ના થાય ત્યાં સુધી સમજ સમજ કરવાનું. અત્યારે જે જાણીએ ખાલી બુદ્ધિ થી ઉપલુક છુકલું, એટલે ઉપલક જ સમજ્યા છે. જો આપણે આપણે કહીએ ખરા કે સમજી ગયો સમજી ગયો એમ, એ સમજ ખરેખર 100% થયેલી હોય તે ચારિત્રમાં આવવાની શરૂઆત થઈ જાય. હજુ કેમ નથી પકડાતું? એટલો વખતથી સાંભળીએ છે, ગમે છે, બધું જ છે, છપછપિયા કરવાની ટેવ પડેલી ને આપણે. જ્યાં ત્યાં માનીને જ ચાલતા હતા ને. ઊંડા ઉતરવા તો ટેવ પડેલી જ નહીં ને. એટલે અહીંયા પેલું ત્યાં આગળ જેટલું વર્તમાનમાં રહીએ એટલે ત્યાં પેલી કમાણી જે થાય છે, મુક્તતા જે વર્તે છે ત્યાં અંતસ્કરણને ફિટ કરાવવી પડે, એને બતાવવું પડે કે
કે જો અહીંયા આ કર્યું તો જો આવું થયું. એને બદલે આ થયેલો વાતચીત નો પ્રયોગ મેન છે. એટલે જો નાના છોકરાઓ વાતચીત કરી કે પટાવીએ ને આપણે ભૂલાઈ દે કે ના ભૂલાઈ દો. ગમે તેટલી જીત પકડીને બેઠો હોય તો તમને લોકો ભૂલાવતા આવડે ને. ભાઈઓ તમને ના આવડે, એવું તમને બે ઠોકતા આવડે. એટલે પનિશમેન્ટ આપતા આવડે કારણ કે અમે બધા ભૂલ વગર ના છે. આપણે તો એવું કહ્યું આપણે તો ભૂલ વગર ના જ છીએ. આપણે નાના હતા ત્યારે એ ધંધો કરતા ના દેખાય. એટલે અહીંયા જેટલો વાંચીનો પ્રયોગ થાય એટલું ત્યાં આગળ એની પેલી સમજણ ફરતી જાય, બદલાતી જાય. એ સમજણ 100% બદલાઈ ગઈ તો પછી ફરી ફિટ કરવું ના પડે, હેન્ડલ મારવું ના પડે. પછી એટલે દાદા કહ્યું કે આ તમને આપ્યું છે, બેઝિક આપ્યું છે, સત્સંગના પરિચય મળીને આ જ્ઞાને સમજ 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 કરજો. કોની સમજણ હતી કે એમની સમજણ સમજવાનું છે? મારી તમારી સમજણ નહી, મારી સમજણ કેવી રીતે ના ખાવા પડે? હજુ માર ખવડાવતી હોય તો ના સમજવું પડે ભાઈ સમજણ સાચી છે કે ખોટી છે. તો ભાઈ આને કહેવાય ને બે પકડ છોડ તારી, કહીએ જ ખરા આપણે. કકરાટ કહીને ભાઈ છેલ્લે આપણે છોડીએ, ઝઘડો કે ભાઈ છેલ્લે મૂકીએ, પણ ચાલ હું છોડી દઉં છું. એ કેવું કરીએ તો દોરડું જોરથી ખેંચ્યો ને એકદમ છોડી દઈએ, અને જેવું કરીએ એ ના દેખાય. પણ આપણે અમે પાડી પછી આગળ આપણને પાડશે ભાઈ. પાટલી જે સમજણ હતી એને આપણે પાડ પાડ કર્યા તે દેખાય છે. તો હજુ પાટલી સમજણ નો પક્ષ રહેશે કે છૂટી ગયો 100%? મોટા ભાગે છૂટી ગયો. એટલે 80-90% છૂટી ગયો ને. એટલે જ્ઞાન 60-70% સમજમાં આવી ગયું ને. તો કેટલા ટકા? 40-50%. તો બહુ સારું કહેવાય કે મારે દર્શન કરવા પડે તમારા. હું તો હજુ છપછપી જ કરું છું. હા એટલે અત્યારે સેન્ચુરી સુધી પહોંચો, 100% સુધી પહોંચવાનું જ છે. વાત સમજવા જેવી કે આત્માનું અનંત જ્ઞાન છે. એ અનંત જ્ઞાનને કેટલા ટકા સમજ્યા આપણે? હા પ્રકાશભાઈ પૂછે, એન્જિનિયરને વધારે ખબર પડે. અનંત જ્ઞાનને આપણે કેટલા ટકા સમજ્યા કહેવાય? 40-50% કહે છે તો બહુ સારા કહેવાય ને. એટલે કહેવાનો મતલબ શું છે કે અનંત જ્ઞાન ની સામે હું જે કઈ પણ સમજ્યો એ કેટલા ટકા થાય? વાત સમજવા માટે કે અનંત જ્ઞાન છે. અનંત જ્ઞાન ની અમે આપણે હજુ તો શરૂઆત કરી, તો પેલું પગલું પેલું મૂક્યું નથી આપણે, ખાલી ઉઠાવ્યું જ છે. એટલે ત્યાં પણ સંતોષ માની લેવા જેવો નથી. એવું મારો પ્રોગ્રેસ બહુ સારો છે. એ તો બરાબર છે, એ તો સર્ટિફિકેટ લેતા આવડે ને આપણને.
એ કાશીમાં આવ્યો ઓછા જ આપણે બધા. પહ્યા પેલું શરીર તો મળી જાય, પહ્યા જ્ઞાનનું બેરોમીટર તો બતાવે ને કોઈ કેટલું અંદર પચ્યું, કેટલું આગળ વધ્યા, ત્યાં તો કશું ચાલે નહીં. એટલે અહીંયા આની જેટલી આગ્રહ પકડ ઓછા થાય, આગ્રહ પકડ ઓછા ક્યારે થાય એ સમજણ ફરે ત્યારે. બીજી રીતે સમજે કે આગ્રહ પકડ ક્યાં સુધી હોય, કે હું 100% સાચો એવું સમજણ માં ત્યાં સુધી. બરાબર ને, આપણે તો ખોટા હોઈએ જ નહીં ને. કાગલી ડિઝાઇન તો આપી જ હતી ને કે હું સાચો જ છું. હવે ખબર પડે છે કે પેલું માન્યતાનું સાચું હતું. કોઈનો પણ ત્યાં કોઈ આંગળી ઊંચી કરે આપણી સામે તો ના ખબર ભાઈ આપણે 100% સાચા નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા જેટલી સમજણ પાકી થતી જાય એટલા આગ્રહ પકડ છૂટતા જાય. એ આગ્રહ પકડ છૂટે કે હતા કે વાતચીતનો પ્રયોગ કરીને એને છોડાવવા પડે. છૂટી ગયા પછી મુક્તતા વર્તે કે ના વર્તે, બહારની ફાઇલો બાંધે જ આપણને. એના ફાઇલો નથી બાંધ્યા આપણે, મિનસ એની પાટલી માન્યતાઓના આધારે બંધાવેલો છે. બંધાયેલો છે એવું ના કે બંધાયેલો હતો કહેવાય ખરેખર. કેમ કે દાદા છૂટું પાડી આપ્યું ત્યાં, પણ અત્યારે શું થાય છે કે પાટલી માન્યતા પડઘા પડે છે. જે પડઘા પડે છે એ પડઘા મારા છે, હું જ કરી રહ્યો છું, મારી જોડે થઈ રહ્યું છે, તો હું ત્યાં પેલું પોતા પણ મારા પણ મનાવી દે ત્યાં. તો ત્યાં છૂટું રહે કે ના ભાઈ આ તો ખાલી અંદર આ પડઘા પડી રહ્યા છે, તેની અસરો કેટલી થાય. સીધી વાત છે, ત્યાં મુક્તતા રાખવી પડે, છૂટાપણું રાખવું પડે કે રે. એટલે બીજી રીતે કહીએ તો કે અહીંયા દાદા આપણે એવી દશામાં બેસાડે કે 24 કલાક કમાણી થયા જ કરે. કેમ કે એક એક સંજોગ જે તમને ભેગા થાય છે, એક એક સંજોગ છોડાવવા માટે આવે છે. છોડાવવા માટે આવે છે, પણ ખરેખર છૂટવા એ લોકો માગે છે આપણાથી, એમને છૂટવું છે એટલે આવે છે. પાણી ડિઝાઇન છૂટવા ના હોય તો સામે છૂટવા ને. ત્યાં સમજાય ભાઈ આ બંધાયેલા કોણ થયો, પોતાની માન્યતાઓ આધારે બંધાયેલા. માન્યતામાં જેટલો ફેરફાર થતો હોય એટલી મુક્તતા ત્યાં વર્તવા જ માંડે. ત્યાં કશું કરવું ના પડે ભાઈ. વ્યવહારમાં બહુ જલ્દી છૂટી જાય નહીં એવું નહીં. હમણાં $500 ની ટિકિટ આવી જાય તો ફરી ભૂલ કરીએ. ત્યાં કેટલા એલર્ટ થઈ જઈએ. હા એટલે 50 તો હજી એક વાર બેરેબલ કરી લઈએ આપણે, ચાલશે વાંધો નહીં. 50 જાય છે ને,
અમે 500 ની જાય જાય સીધી. ત્યાં કેવા ફરી કોઈને કેવા આવું પડે કે ધ્યાન રાખજો. એટલે અહિયાં શું માર પડે છે કે તારણ કાઢ્યું હોત ભૂતકાળમાં તે ભૂલોમાંથી બહાર નીકળતા ગયા હોત. એટલે કિંમત સહિત જેટલું તારણ નીકળતું જાય એટલે ત્યાં આગળ ભૂલ થતી અટકે, બ્રેક વાગે અંદરથી, તો કામ થાય ને. ત્યાં કામ કાઢી લેવું છે એવું નક્કી કરવું ના પડે, કામ નીકળતું જાય. બીજી રીતે કામ નીકળે ક્યારે, વર્તમાનમાં રહીએ ત્યારે. બરાબર અંદર સમજાવવા ફિટ થઈ જાય મારે મારે કામ કાઢી જ લેવું છે. જયારે કામ કાઢી લેવું એને ગરજ એની હોય ને, ગરજ કામ કાઢી લેનારાની હોય ને. સત્સંગમાં આવીએ આપણી ગરજ જ આવી. હિમાંશુભાઈ આપણી ગરજ છે ને, આપણી સમજણમાં બધો છૂટી જ ગયો છે તો ભાઈ ગરજ રહે નહીં ને. હવે છૂટા પણ દશા વર્તે જ છે ને મહાત્મા. એટલે એક એક સંજોગમાં વર્તી હોય તો વાંધો નથી, ત્યાં જો અંદર પકડાઈ રહેતું હોય તો ઓળખવું તો પડે ને. જેટલી ઓની ઓળખાણ પડે એટલી એની જોડે મિત્રતા ઓછી થાય ને. પછી પાટલી સમજો માર ખવડાય ખવડાય કરતી હોય તો પછી એને જોડે ક્યાં સુધી બેવાનું. મારા હિસાબમાં એટલો માર ખાઈ એમ એની અસર થાય નઈ ને પછી આપણને. કેમ આભાસી માર ની અસર જ ના થાય, એવું નહીં. આભાસી માર પડે છે એવી ખબર પડે તો આભાસી ની અસર થાય, આભાસી ની અસર જ ના થાય. એને ના થાય કે એને જ ખબર પડી ગઈ ને આભાસી છે. આપણને ખબર પડી કે આભાસી છે, એને નથી ખબર પડી. આ કેવું છે ભાઈ, જે મિશ્ર ચેતન વાળો ભાગ છે ને એને ખબર પડે. કયા ભાગ ને ખબર પડે? જાગ્રત ભાગ. જે જોતો હોય એને ખબર પડે. એટલે જે કરે છે તો જોઈ ના શકે, ના માને છે કોણ? અંજો ફાઇલ વન એટલે કોણ? બધું આવી ગયું, બધું જ આવી ગયું. છે બહુ સારી વાત કરી દાદા, મારો પકડો તો.
ત્રીજા સેમેસ્ટર સુધીમાં યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક હતી. ચોથા સેમેસ્ટર એક માર્ક માટે બી ગ્રેડ થઈ ગયું, એ ગ્રેડના બદલે એક માર્ક ને લીધે એટલે ફર્સ્ટ રેન્ક ને સેકન્ડ રેન્ક થઈ ગઈ. એક તો જ્ઞાન હાજર હતું એટલે કશું કરાવ્યું નહીં મેં. આઠમું સેમેસ્ટર આવ્યું ત્યાં અંદર પાછું ઊભું થયું. સાતમા સેમેસ્ટર પર જે ફર્સ્ટ રેન્ક વાળો હતો એને રૂમ પાર્ટનરનો રોલ નંબર લખી નાખેલો એક્ઝામમાં. પેલાનું પરફોર્મન્સ સારું હતું નહીં, ભાઈબંધો જ ને બધા. આઠમા સેમેસ્ટર યુનિવર્સિટી લેટર લખ્યો કે આવું કર્યું છે. નરેન્દ્રભાઈ કાગળ લખે તો આપણા અક્ષરો ઓળખાય એવી રીતે લખે ને, શીખવાડવું પડે કોઈને. કાગળ તો લખી નાખ્યો, ઇન્કવાયરી ત્યાં ભાઈ ભૂલ તો રિયલાઇઝ થઈ ગઈ ત્યાં સુધીમાં. એટલે પેલો ઇન્કવાયરીમાં મને બોલાવ્યો એટલે મેં કહ્યું મને ખબર નથી, કાગળ મેં લખ્યો નથી. બાબા પરાક્રમ તો ભાઈ દાદા ને તો કહેવા પડે ને તને. દાદા વસંત ભાઈ ત્યાં દાંતવા ગયેલા, એક તો આઠમું સેમિસ્ટર પતી ગયું હતું. એટલે સત્સંગ પૂરો થતા પહેલા વાત કરી દા કે ભાઈ આવું કરેલું એમ. દાદાએ શું કહ્યું, એવું ના કહ્યું આ બધો આભાસી જ છે, તું ડિલિવરી કેમ લઈ લેજ કે તે કર્યું એમ. દાદાએ કહ્યું ત્યાં તો પેલા ગોળી મારીને ઉડાડી દીધો. કે શું કહ્યું, ગોળી મારીને ત્યાં પેલા ઉડાડી દીધો કે. એટલે પેટ્રોલ છાંટીને દાદા હળગાવી આપ્યું તો પેલું પ્રતિક્રમણ થાય ને. વાત પૂરી થઈ ને ભાઈ બધા જમવા ગયા. વચ્ચે બે ત્રણ કલાકનો ગેપ હતો ને, બધા ત્રણ વાગે બાર સત્સંગ ચાલુ થાય પહેલા. એટલે ભાઈ બધા બેઠા નાસ્તો પૂતો બધા. એટલે ત્યાં પેલી વાત નીકળી, આજ પોસ્ટમોર્ટમ તો ચાલે ને થોડું પાછું. એટલે એક ભાઈએ કહ્યું આ તો ડિસ્ચાર્જ છે ને. તમે ડિસ્ચાર્જ કર્યું એટલે મને યાદ આવ્યો પ્રસંગ. ડિસ્ચાર્જ છે ને, જ્ઞાન તો 100% સાચું જ છે, ડિસ્ચાર્જ નથી. જો તમને ખબર પડે પોલ મારી એમ, મને ખબર ના પડી કે પોલ મારું છે. મેં તો જ્ઞાન સ્વીકાર કરી લીધો, પણ દાદા તો બહુ પાકા હોય ને છેટક હોય ને. જેવો પેલો સત્સંગ ચાલુ થયો દાદા બોલા કેમનું છે, એટલે શું કહ્યું કે દાદા આ તો ડિસ્ચાર્જ છે ને. દાદા તું મારું જ્ઞાન મને આપવા. ગિરીશભાઈ મારું જ્ઞાન કે મને આપવા. દાદા સિદ્ધુભાઈ કયો ગુરુ મળ્યો કે. દાદા કે મેં તને પેટ્રોલ છાંટીને હળગાવી આપ્યું કે તું મારા પ્રતિક્રમણ કરે, તને અંદર પશ્ચાતાપ વર્તે, એટલે મેં તને પેટ્રોલ છાંટી આપ્યું. તો ફાયર બ્રિગેડ વાળ બોલે ના ગોલવી નાખી કે. થાય કે ના થયું ત્યાં, અહીંયા સમજવાનું છે કે અહીંયા ખરેખર વાસ્તવિકતા શું છે. ત્યાં મિનર્સની ભૂલ રિયલાઇઝ થવી જોઈએ. જે વસ્તુ અંદર સમજ એ બહાર બોલવાની છે.
જ્ઞાન બહાર બોલવા માટે છે, અંદર સમજવા માટે છે. પણ જ્યાં મિનસની ભૂલ છે ત્યાં મારથી એવું ના કહેવાય વ્યવસ્થિત છે, આ ડિસ્ચાર્જ છે ત્યાં ના કહેવાય. એ જ્ઞાન સામેની વ્યક્તિની ભૂલ દેખાતે ત્યાં વાપરવાની છે. મિનસ નું ડિસ્ચાર્જ એવું ક્યારે બોલાય, 100% છૂટા પણ વર્તે ત્યારે. અત્યારે વ્યવહાર કેવો હોય, દાદા ભગવાન જેવો વ્યવહાર હોય એ વ્યવહાર કોઈને દુઃખદાયી થાય નહીં. પણ છતાંય દાદા શું કહેતા, અમે મસ્કરી કરતા હોઈએ તમારી તોય અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. તો દાદા તો મજા એકદમ નિર્દોષ હોય, કોઈને વાગે ઉઠો હોય જ નહીં ક્યારે. પણ છતાંય દાદા શું કહેતા, અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. કેમ? એટલે તમને અંદર એવું ના થઈ જવું જોઈએ. દાદા એ મસ્કરી કરે છે ને, એટલે આપણે છૂટ જ છે. તો કે અમારા નિમિત્તે અભિપ્રાય ઉભો ના થાય તમને, એના માટે અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. બીજી રીતે સમજો કે અત્યારે નિર્દોષ મજાક થાય છે, ક્યાં આધાર થાય? તો કે પાછળ અભિપ્રાય પડેલો છે ને, નિર્દોષ મજાક કરવામાં વાંધો નહીં. પોતે એ નિર્દોષ મજાક કરવાના પક્ષમાં પણ નથી. એટલે અહીંયા આ વસ્તુ આપણને સમજાય, હિમાંશુભાઈ, તો પેલું ખરેખર વાસ્તવિકતા નથી એ સમજણ મારે, તો ભાઈ થોડો પક્ષ લેવાય નહીં ફાઇલ નંબર એકનો. એટલે ફાઇલ નંબર એક પોતે જ એનો પક્ષ ના લે તો કામ સરળ થાય ને. તમારે તો ન્યૂ જર્સી તો બધા જાગ્રત છો, તો હું વાંધો નહીં. મહાત્મા કઈ કાચા પડે પડે કાચા બહુ કરશો, તમે તો બહુ કરશો. અરે પંકજભાઈ ગયા એટલે બોલો છો, મહાત્મા હવે કાચા ના પડે. અંદર પ્રજ્ઞા શક્તિ તો છે, એટલે છેલ્લે ચેતવે તો ખરી ને. એટલે પેલા કાચા પડતા હતા, હવે દાદા મળ્યા પછી તો કાચા પડાય નહીં. બિપિનભાઈ, દાદા મને ભાઈ કાચા પડે, એ કાચા પડે બકુબેન જાગૃત કરી આપે પાછા. કરે છે ને કે નથી કરતા? એટલે કેવો જુઓ, દાદાની જે ભૂલ રિયલાઈઝ કરવાની જે આખી સમજણ હતી, વ્યવહાર આખો હતો, એટલે સામેવાળા અંદર ફિટ થઈ જાય કે ના ભાઈ 100% મારી ભૂલ હતી. આ એટલે એ ભૂલમાં 100% બહાર નીકળે એ પ્રકારની સમજણ આપતા હોય. નહી તો આપણને કેવું જોઈએ, બે તો ડિસ્ચાર્જ જ છે ને. તમે બુદ્ધિ બતાવો કે આ તો કુદરતી રચના છે ને. ડિસ્ચાર્જ એટલે કુદરતી રચના ના કહેવાય આપણે? એટલે આ કેવું તો કે આપણે મિનસ એની સમજણ બધું જ્ઞાન ફિટ કરે છે ને, દાદાની સમજણ તો ફિટ કર્યું નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા દાદાની સમજણ આપણી સમજણ મેચ કરવાની છે. એ સમજણ મેચ થઈ ગઈ તો કોઈ સંજોગ આપણને હરકત કરતા લાગે નહીં.
એક જ સંજોગ આપણને માર ખવડાવે નહીં. કેવું આપડે મહાત્મા દશા કેવી છે? જગત ના જે ખોટો સંજોગ લે એમાં મહાત્મા કમાણી કરી લે. પ્રકાશભાઈ એવું નથી? ગમે તેવો પ્રતિકૂળ સંજોગ આવ્યો હોય તો મહાત્મા કમાણી કરે કે ના કરે? એમાં કમાણી થાય ક્યારે? આ જ્ઞાન રહે ત્યારે. રમણે લખેલી ખોટતા આવ્યો કે રહેવાની નથી. એટલે દાખલો ગયો તો પુરુષ થયા, શુદ્ધાત્મા થયેલા પુરુષ થયા. એટલે આપણે કહું જાણે જે હિસાબે આવ લેવા માટે અમે ચૂકવવા બેઠા છીએ. તમારો જે હિસાબ છે એને લઈ જાઓ. ક્ષત્રિય પણ ત્યાં તો ભય કેવો રાખવા? ગન બતાવીને લઈ જાય કે હારા છે ને બધા. નરેન્દ્રભાઈ એવું નહી, ગન બધા ત્યાં તો આપી જ દઈએ છે ને. ત્યાં કેવું જ્ઞાન દરેક ને હાજર રહે છે? જાન બચી તો લાખો ભાઈ કોઈને સમજાવવા આવવું પડે છે. બધું તારું જ છે ભાઈ, લઈ જતા જે જોઈએ કે અમને છોડ. કે સમજો અહીંયા રહેશે અમે લોકો ઉઘરાણી કરવા આવે ક્લેમ કરતા હોય ત્યારે એ સમજો હાજર રહ્યું છે ને. એક બાજુ કે એકાઉન્ટ સેટલ કરવા બેઠા છીએ આપણે, સેટલ થવું જોઈએ ને ભાઈ. એટલે સાંભળવા ક્લેમ બંધ થવા જોઈએ ને. ના થવા જોઈએ ક્લેમ બંધ? સારી દુઃખો માટે પ્રાર્થના કરીએ તો વહેલા આવી જશે. અત્યારે હાથ પગ મજબૂત છે ત્યારે આવી જશે. એ રીતે પછી પાછળથી ના આવતા. દાદા તો એવું નતું કે દાદા તો એવું કે તમારે જેને જે હિસાબ આવીને લઈ જાવ. અમે હિસાબ ચૂકવવા બેઠા છે. હિસાબની બહાર એક સંજોગ આવવાનો છે? હિસાબની બહાર તો આવવાનું નથી. તો ત્યાં જુઓ તો જેનો જે હિસાબ આવીને લઈ જાવ. કે કોઈ સ્વતંત્ર રીતે તો ક્લેમ કરી શકે એમ છે જ નહીં. એટલે દાદા દાખલો આપણને કેટલો સરસ આપ્યો. તો એ જ્ઞાન થયું અમને એ પહેલા એમને ટેસ્ટિંગ કરેલું. તો કઈ રીતે? તો કે જાહેર કર્યું કે 500 રૂપિયા બે લાફો, એટલે એ લાફો મારી જાઓ ને 500 રૂપિયા લઈ જાઓ. કેટલા જણ મારી ગયા હતા એ જવા તો 500 રૂપિયા એટલે આજના 5 કરોડ થયા. વાત સમજાય? દાદા પોતે ટેસ્ટિંગ કરીને પછી આપણને જ્ઞાન આપ્યું ને. વચ્ચે મૂકશો તો બંધ થઈ જશે. સંજોગ સારો જ કે સમય સારો જ કે આપણા માટે મહાત્મા માટે. એક એક સંયોગ છોડવા માટે આવે છે એટલે સારો જ લાગે ને આપણને.
એટલે અંદર તમારી સમજણ કેવી વર્તી રહી છે એ પ્રમાણે તમને કરો ત્યાં ફળ દેખાય. કે ચશ્મા આપણા જ નાખે દાના નથી પહેરાયેલું. એટલે જ પેલી વ્યવહારની પકડ એના આધાર જ છે ને. હજુ રન આમ કરવું જોઈએ, આમ જ થાય. રાજુભાઈ ખરું કે નહીં? તમારે કે પન્ના બંધ જો હજુ પકડ છે. જે છે ને જે માન્યતા વાળી પકડ છે, એટલે માન્યતા વાળી તો સાચી હોય નઈ ને. તમે ના કહો હમણાં હિમાંશુ કે આભાસી જ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે પેલું આભાસી જે કહીએ જ કાપે ખાલી શબ્દમાં છે, સમજણમાં 100% નથી. 100% એટલે ત્યાં જો આભાસી છે એવું સમજણ માં રહે તો આગળ આગ્રહ પકડ રહે ને ત્યાં આગળ. એવું લાગતું નથી. ત્યાં સમજણ કેટલી પાકી થયેલી છે ખબર પડે. તો બીજી રીતે કહીએ કે ગાડી ચલાવતી રીતે કેવું ત્યાં પરિણામ દેખાય કરે. હવે રોંગ સાઈડે આવતી હોય ને કોઈ ગાડી, આપણે કહેવાય કહીએ હું તો મારા રાઈટ ટ્રેક પર જ છું, હું નહીં ખસું વચ્ચેથી. ક્યાં ખસો તું ખસી જા કહીએ. ત્યાં શું કરીએ? ત્યાંથી ગાડી નીચે ઉતાર દઈએ રોડની નીચે. ગાડી જે થવું એ થાય ભલે, સાઈડ પર તો જેટલો ચાન્સ હોય એ પ્રમાણે ટ્રાય કરીએ. આપણે હું સાચો છું કેવું પ્રૂવ કરવા જઈએ ત્યાં ક્યાં કેટલા ફ્લેક્સિબલ થઈ જાય. એટલે એટલે ફ્લેક્સિબિલિટી છે ખરી, એમ જતી નથી રહી. ત્યાં પણ પરિણામ દેખાય છે. અથડાઈશું તો ગાડી નુકસાન થશે તો ઇન્સ્યોરન્સ સો પહોંચ્યો હશે, આપણને વાગ્યાનું શું? એક્સિડન્ટ થયો હું મરી ગયો અને પછી કોર્ટ ડિક્લેર કરે કે ના ભાઈ ભૂલ તો મિનેશની હતી જ નહીં, તો મને શું ફાયદો થાય? હું તો જતો રહ્યો, મને ફાયદો ક્યાં થવાનો? કોર્ટ કે બનાવે તો રાઈટ ટ્રેક પર હતા, એમની ભૂલ હતી જ નહીં, તો જીવતો થવાનો છે. સેમ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરવાની છે. અતિત વ્યવહારમાં આપણને રહે કે ના કે હું સાચો છું એમ મેજોરિટી ભાગમાં રહે ને, તો પકડ તો હવે વાળા છે એવું લાગે ને. લાગે નહીં હોય તમારી જે માન્યતા બિલીફ છે, બિલીફ તમને હેરાન કરે છે. કોઈ વ્યક્તિ હેરાન નથી કરતી, સમજાય? પોતે જે આરોપણ કરેલું છે આરોપણ પોતાને અત્યારે હેરાન કરી રહ્યું છે. આયુર્વેદિક ને આપણે ખાતા ને બધા, એટલે અંદર સમજણ કેવી વર્તી હોય કે દવા જેટલી લસોટ લસોટ કરો ને એટલે એનો પાવર વધતો જાય. કે સાંભળ્યું આયુર્વેદિક દવા માટે એવું કહે જેટલી એનો લસોટ લસોટ કરીએ એટલે એનો પાવર વધતો જાય.
એટલે આપણી જે સમજણ સાચી 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 લસોટ લસોટ કરેલી હોય એટલે પછી એનો પાવર તો બતાવે કે ના બતાવે. કે હવે એનો એનો એન્ટીડોટ શું હો? તો કે સામે અંદર બતાવવું પડે કે આ જેટલું લહોટ લહોટ કર્યું તો ખોટું લહોટેલું હતું, હવે સાચું લસોટ હોય. એટલે સાચી માન્યતા પક્ષમાં બેસી એટલે સાચી વાત માન્યતા કહેવાય ને, તો ફેક્ટ જ કહેવાય ને. પેલી જે ઊંધી માન્યતા એનો પક્ષ છૂટી ગયો તો ઓટોમેટિક પેલી સાચીનો પક્ષ લેવાઈ જાય, ત્યાં લેવા માટે મહેનત ના હોય. કે તો મુક્તતા વર્તે ને તો ફ્રીડમ લાગે ને. અત્યારે હેરાન કરે તારી બિલીફ જ હેરાન કરે ને. તને શું દેખાડે કે જોબ નથી બતાવ ના બધો તારું મન? હવે એચન માટે મારે કંઈક તો કરવું જ પડશે. હવે સરસ પ્રયત્ન જ કરવાના છે ને કે જોબ નથી એની મારો ફેરો હોય, મારા ફેરવાથી મળી જાય. ખરેખર શું છે કે ખરેખર વાત સમજવા જેવી છે, કુદરતે તને સ્કોપ આપ્યો છે શેના માટે? તો કે કમાણી કરવા માટે. અત્યારે તું ફ્રી છે, તંદર આ સાચી સમજણ ફિટ કરી લે વાતો કરી કરી નહીં હોય આજ્ઞા મળીને, તો એ કમાણી તને આગળ કેટલી કામ લાગે? કામ લાગે કે ના લાગે? પણ ડોલર જેટલી કામ ના લાગે ને. લાવે છો કોણ? લઈ જાય છે કોણ? વ્યવસ્થિત શક્તિ જ લાવે છે ને. તો અહીંયા આપણને કેવું હોય છે કે ભાઈ આ સંજોગો લઈ ગયા, એવું જે સંજોગો ભેગા થાય છે એ વ્યવસ્થિત શક્તિ જ ભેગા કરે છે. વિયોગ કોણ કરાવે છે? વ્યવસ્થિત શક્તિ જ કરાવે છે. પણ ત્યાં હાજર રહે તો કોઈની ભૂલ દેખાય નહીં ને. તો ત્યાં કેવું ડિફિકલ્ટ છે? વાત સમજાય? ત્યાં આપણને ખ્યાલમાં રહે લક્ષમાં રહે કે ના ભાઈ આ તો સંયોગ ઉપયોગી સ્વભાવના છે, વ્યવસ્થિત શક્તિએ ભેગા કર્યા છે. ભેગા કયા હતા કે પોતે સ્વતંત્ર નથી, પાછા આપણે જે ડિઝાઇન કરેલી તેના આધારે આ સંજોગ ભેગો થયો. તો કે લક્ષમાં રહે મારી ડિઝાઇન અત્યારે ફર આવી રહ્યું હોય તો અમે ભૂલ દેખાય નહીં ને. ડિઝાઇન મારી ભૂલ વાળી હોય તો મને દુઃખ થાય ને, તો કોઈ મને દુઃખ આપી જાય ને. ખરેખર અમે એનો દુઃખ આપે કે મારી ડિઝાઇન મને દુઃખ આપે છે? તો પોતાની માન્યતા જ દુઃખ આપે ત્યાં આગળ. જે માન્યતા હતી એ માન્યતા દાદા આપણને મુક્ત કર્યા, તો અત્યારે એ માન્યતા પણ આપણે દુઃખ કઈ રીતે આપી શકે? સમજે? એટલે ત્યાં પેલું ખ્યાલમાં રહે કે ભાઈ આ માન્યતા કોઈ તો મિનસની છે, તે ભાઈ અસર કેટલી કરે? ત્યાં ભાઈ પક્ષ કેટલો રહે એનો? એટલે અંદર વાતચીત કરી કે એની પકડ ઢીલી કરાવી પડે. એ પકડ જેટલી ઢીલી થાય એટલું વર્તમાન તો વિશેષ વર્તી જાય. આપણે બહારના પરિણામ ફેરવવા નથી જતા,
પરિણામ નથી બદલતા. ત્યાં સમજણ ફરી ગઈ એટલે પેલા બહારના સંજોગો તમને અસર ના કરે. ચાલો કોઈ પ્રશ્ન હોય તો વાત કરો. I had a question about samyak, like the difference between samyak mo, prashasta mo, and prashasta rag. Like, are they all similar? એટલે જ્યાં સુધી માન્યતા હતી હું જ પાક છું, ત્યાં સુધી એનો મોહ કયો કયો તો કે મિથ્યાતો મોહ. હવે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે ડિસ્ચાર્જ મો રહ્યો. ત્યાં જે મો જો બહાર નીકળી એનો પક્ષ લેવાય છે. ઇનિશિયલી લેવાય એટ ધી ડે એન્ડ કે શું હોય તો કે એના પક્ષમાં ના આવી ગયા. સમજો કે ત્યાં સમ્યક મોહ શું કહે છે કે તમને ડે એન્ડ પાછા વાર ભૂલના પક્ષમાં ના રહો તમે. So Mahatmas and Gnanis have samyak to a moh, right? Hello. Mahatma loko maata samyak moh na thi. Yeah. Mahatma maata. Mahatmas, okay. ભરતાજી શું કહે છે કે આત્મા જાણવો છે એને સમ્યક મોહ કહ્યો દાદા. અહીંયા આપણી દશા કે આપણે તો અનુભવ કરીને બેઠા, ભલે ઇન્ટરિમ ગવર્મેન્ટ છે, અનુભવ તો વર્તે છે ને ત્યાં. પેલામાં તો એને ખાલી શંકા જ છે, હજુ નિસંગ થયો નથી. મહાત્મા છું કે મિનસ છું એને ક્લેરિટી ના હોય, ડ્યુઅલિટી ચાલે જ કરતી હોય એને. અહીંયા દાદાએ આપણે 100% નિસંગ કરી દીધા. એટલે એનો કોઈ ચારિત્ર મોકલ્યો. જે પ્રશસ્ત રાગ છે એ પ્રશસ્ત રાગ શું છે તો એ રાગ કોના માટે છે? તે જ્ઞાનીને તીર્થંકરો માટે જે રાગ હોય એને પ્રશસ્ત રાગ કહો. તો પ્રશસ્ત રાગ જેના માટે હોય તો ત્યાં શું હોય તો કે તમને નિધિ દર્શન કોનું હોય? તો કે જ્ઞાનીનું કે તીર્થંકરનું હોય. એ રાગ શું કહે છે કે તમને એ રૂપ બનાવતો જાય. ચિત્તમાં એ જમ્યા કરતા હોય. પ્રશસ્તા કયો તો કે સંસારમાંથી તમને મુક્ત કરાવે અને આ બાજુ મારે મોક્ષમાં કરો. ત્રીજું શું હતું? પ્રશસ્ત મો તો એવું છે જ ને, છે પ્રશસ્ત મો છે, મારે તો સાંભળવામાં આવ્યું નથી. પ્રશસ્ત રાગ બરાબર છે. એટલે આ જ્ઞાન મળ્યા પછી આપણે દાદા માટે પ્રશસ્ત રાગ ઉભો થાય. એ પ્રશસ્ત રાગ કેવો હતો કે તમને સંસારથી છોડાવનાર હોય. તમને રાગ કોની પડે તો કે જો મુક્ત થયેલા છે એવા જ્ઞાની પુરુષ પર તમને રાગ બેઠો છે. પોતે છૂટેલા છે એટલે આપણને છોડાવડાવે. અહીંયા એ પ્રશસ્ત રાગ રહેતો એના દર શું થાય કે અહીંયા ધીરે ધીરે સમજણ ફેરફાર થતી જાય આખી. એટલે એ સમજણના દર શું થાય કે ત્યાં આપણા આગ્રહ પગાર છૂટતા જાય.
પેલા જે 100% સાચું માનેલું હતું અત્યારે 100% સાચું ના લાગે. બીજે પેલા 100% સાચું માનતો અત્યારે 100% ખોટું લાગે. કેવી રીતે? પેલા 100% સાંભળવાની જ ભૂલ દેખાતી, હવે શું થયું કે 100% પોતાની જ ભૂલ સમજાય. ફાઇલ નંબર 1 ને પોતાની ભૂલ સમજાય. કેટલું મોટું ટ્રાન્સફોર્મેશન કહેવાય. પેલા ફોકસ બહાર જ હતું, લોકો પર હતો, હવે ફોકસ ફાઇલ નંબર 1 ઉપર થઈ ગયો. એટલે અહીંયા આપણે ખ્યાલમાં આવે કે દાદા આપણે કઈ દશા બેસા થાય. આપણી દશા એવી બેસી ગઈ છે કે મોક્ષ ના જોવે તો એવો ઘેર વગર છૂટકો જ નથી. Okay. Not the last thing. I didn't catch the last part. If we don't want to go to moksha, what? Then what? એટલે હવે મોક્ષ ના જવું હોય તો એ ગયા વગર છૂટકો નથી. કવિરાજે લખ્યું ને પદમાં, જન્મ્યો ને મોત જ પીસે જીવ તને કાર ઘંટી, દાદા ખૂંટી એ પડિયા દાણા ને મોક્ષ જ નક્કી. સમજાય? દાણા નાખ્યા અંદર ગ્રાઇન્ડિંગ કરવા માટે, તો ભાઈ દાણામાંથી લોટ થઈને જ બહાર નીકળે ને છેલ્લે. તે કહું અહીંયા દાદા શું કહે, કવિરાજ શું કહે છે? તે કે દાણાની ઘંટીમાં જે પડ્યા ને અંદર પેલી ઘંટી હોય ને એમાં તો વચ્ચે બધું સેન્ટરમાં પણ થોડા દાણા રહી જાય. આ ઘંટી કેવી છે? અહીંયા તંદર આ ઘંટીમાં ઘૂસ્યા તો સીધા બહાર મોક્ષમાં જ નીકળશો, કે વચ્ચે બહાર નીકળવાની જગ્યા જ નથી, કોઈ એક્ઝિટ જ નથી. અહીંયા એક્ઝિટ ચૂકી જઈએ એટલે 5-15 માઇલ નો ચકરાવો થઈ જાય ને. અહીંયા તો એક્ઝિટ છે જ નહીં મોક્ષ બહાર. એટલે કે આ કેવી છે કે આજા ફસા જાય કંપની છે. આ કંપની નામ શું છે? આજા ફસાજા એન્ડ કંપની. નો ઓલ્ટરનેટ, યુ કાન્ટ ટેક યુ ટર્ન. હું શુદ્ધાત્માં જે ભાન થયું તો પાછું પાર્ક થવું જ થવાય. છે કોઈ સ્કોપ? But some people say, like, I don't really believe this, but, like, some people say, like, oh, if you don't stay in Gnan, then you can go back to, like, ignorance. Yeh vastu shu chhe? Ke tya agnyamaan na raho. To shu thaye? Ke maal pending padi rahe. Okay. But dada hai je beej open, je Gnan beej. Ke kaha nispar jai karo? છતાં દા રેડ સિગ્નલ આપે જ ખરો. આ તમને હું શુદ્ધાત્મક જ્ઞાન બીજ રોપ્યું છે, તમે એનું ધ્યાન નહીં રાખો, ઉખેડવા પ્રયત્ન કરો, ભાઈ અમારી કોઈ ગેરંટી નથી કે નહીં ઉખડી જાય. એટલું ઇઝીલી ઉખડે એવું નથી. ભરતાજી નો એક અનુભવ જાણીએ એના માટેનો, ઉકેલવા માટેનો. દાદા ભગવાન ઓપરેશન કરે ને એટલે એવું કરે કે સહન ના થાય. દાદાને
આપણે બીજી કંઈ પડી બીજો બીજા કંઈ લેવા દેવા ના હોય તો એમને તો અહંકારનો ભાગ એને બરાબર કાપે. હવે અહંકારને કાપે એટલે સહન થાય ખરું. તેવું બોમ્બેમાં થયેલું મારી સાથે. એટલે આવું કંઈક થયું કે દાદાએ મને ફાયરિંગ આપ્યું સેવામાં. ફાયરિંગ આપ્યું આમાં દેખીતી મારી ભૂલ હતી નહી, દેખીતી વ્યવહારથી. મને થાય કે મારી ભૂલ નથી ને મને શા માટે વળે. એટલે મેં તો કહ્યું દાદા પણ મેં આવું આ મારી ભૂલ જ નથી, મેં આવું કર્યું જ નથી. પકડી રાખ્યું. એટલે દાદા એ વધારે કડકઈ કરી કે દાદા ને મેં શું કર્યું છે એ લેવા દેવા જ ના હોય. આપણું એ પકડી રાખ્યું એટલે અહંકાર તોડે. એ તોડે એટલે એવું થાય કે સહન ના થાય તો હું તો ભાગી ગયો. દાદાની સેવામાં હતો ને છોડીને ભાગી ગયો, નવસારી જતો રહ્યો. પપ્પા એ નવસારી હતા, નવસારી ગયો બકલો અંદર ચાલે જ આમ ઊંધું ચાલે કે પાછા જવું જ નથી આમ તેમ. પછી અંદર બુદ્ધિ એવું બતાવે કે આ દાદાનું જ્ઞાન એમને પાછું આપી દઉં. કયા લેવલ સુધી જાય એની વાત કરું. હવે દાદા તો બોમ્બે હું નવસારી ક્યાં પાછું અપાયું. પછી રાતે સુઈ જવાનું એટલે આપણે રોજ દાઉં નિર્દ્યાસી શુદ્ધા પાછું બોલતા બોલતા સુઈએ ને. તમે કહો શું કરવું, હું ભરત છું હું ભરત છું. ત્યાં એક બે મિનિટ ચાલે ને પાછું શુદ્ધા રોજ ચાલુ થઈ જાય. લાગે એમ એમનું જે ઓપરેશન એવા એક્સ્ટ્રીમ લેવલના હોય ને એમ. ત્યારું બે ચાર પાંચ વાર પ્રયત્ન કર્યો. કેટલા દિવસ? એક જ દિવસ. એટલે બે ચાર પાંચ વાર પ્રયત્ન કર્યો ચાલુ કરો. હું ભરત છું હું ભરત છું ને આમ સુવાનો પ્રયત્ન કરું અને સારું પાછળની જાતે ચાલુ થાય. હું શુદ્ધ આત્મા હું શુદ્ધ આત્મા હું શુદ્ધ આત્મા. પછી અંદર ચાલે ને પાછું કે આ કે આપણે તો પ્રોબ્લેમ તો દાદા પાસે સાથે છે ને કે વિજ્ઞાન તો સાચું છે ને કે પ્રોબ્લેમ દાદા સાથે છે. એટલે પાછો શુદ્ધ આત્મા કથા કરતા સુઈ ગયો. આ દાદાએ જે આપ્યું છે ને એવું આપ્યું છે આપણી કલ્પનામાં આવે. પણ દાદાને જ્યારે જે પણ ઓપરેશનમાં આવે ને એવા પેલા સાણસામાં લે ને પેલા છટકવાના છે. દાદા એક વાર કહેલું કે હું તારું સાચું ખોટું જોવા આવ્યો નથી. શું કહ્યું? હું તારું સાચું ખોટું કરવા જોવા નથી આવ્યો, હું તો તારો અહંકાર કાઢવા આવ્યો. દાદા સાથે આવીએ એટલે વ્યવહારમાં કેટલું ઇન્વોલ્વમેન્ટ હોય ને. એટલે આપણને તો પેલું આપણું પેલું જૂનું હોય ને એટલે કેવું હોય કે હું સાચો છું. સાચો ખરો પણ કઈ રીતે? મારી માન્યતાથી મારી ડિઝાઇનથી હું સાચો છું. સમજે? મારી ડિઝાઇનથી હું સાચો છું. હવે મારી ડિઝાઇનની આગ્રહ પકડ એમાંથી બહાર ક્યારે આવું? એટલે એમાં પછી દાદા બરાબર ઓપરેશન કરે. કેવા પાસ? એટલે દાદાના ઓપરેશનો એવા હોય અનબેરેબલ આમ સહન ના થાય પણ રોગ કાઢ નાખે. કેમ સહન ના થાય એવા એટલે શું? અહંકારને તોડે એટલે સહન ના થાય ને. અહંકાર ના રજૂતા આવીએ ભલે નિકાલી અહંકાર તો હોય ને.
અંદર એટલું હોય ને કે મારી બોલ નથી હું સાચો છું. પેલો આપણો સજીવ અહંકાર ના રહ્યો, પણ નિર્જીવ અહંકાર રહ્યો તો ખરો ને. એટલે અહંકાર ને કચડે ને એટલે અનબેરેબલ, સહન ના થાય. આ કેવું છે કે આપણો અહંકાર ગયો, ભગવાનની ભાષામાં અહંકાર ગયો, પણ તો આ નિકાલી અહંકાર કે જેવો તે જેવી તેવી માયા હોય. ભલે નિકાલી આપણે કહીએ અને છે નિકાલી, પણ છતાં એ કઈ માયા જેવી તેવી ના હોય. બરાબર એ જ્યારે એની પર આઘાત થાય ને ત્યારે સહન ના થાય એવું થાય. એક આ સમજવા માટે કે આટલું એક્સ્ટ્રીમ લેવલનું થાય છે ને તો એ વિજ્ઞાન અંદર કામ કર્યા કરે. આમ નોર્મલ તો આપણને કેવું લાગે કે હું તો આ સત્સંગ છોડીને ક્યારે જવું જ નહીં, લાગે કે ના લાગે? ક્યારે ના જવું સર, આ સત્સંગ હું ક્યારેય જવું નહીં, કે આ દાદા ભવન હું ક્યારેય છોડું નહીં. અમલગુરુ કેમ ત્યાં ત્યાં પડી રહેતા હતા, કોલેજમાં ગુલ્લીઓ મારી, ઓફિસમાં ગુલ્લીઓ મારી, જમ્બોની સ્કીપ કરી જોડે પડી જવા માટે. તો ક્યાંથી વિચાર આવે કે અમને છોડીને જતા રહીએ? કોઈને કહીએ તો કોઈ માને નહીં કે ના ના આ તો જાય જ નહીં. કે આ દાદાનું જે છે ને આખું આ મન જે છે ને, કે જનરલી બધા કેવું હોય, પોતાના મનના કહ્યા પ્રમાણે ચાલતા હોય. મનના કયા પ્રમાણે કબીરજી એ કહ્યું કે મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય, એટલે કે મનના કયા પ્રમાણે ચાલે એનું બધું સર્વસ્વ બધું લૂંટી જાય. તો દાદા એક વાર કહ્યું કે તું મનના કયા પ્રમાણે ચાલે છે. હાલો દાદા આવું ક્યાંક કેમ નો સ્વીકાર થાય? એટલે મેં કીધું દાદા પણ મારું મન એવું બતાવે કે તારા સસુમાં જ પડી રહેવાનું, તો પછી એને કહેવા પણ ચાલવું પડે ને. દાદા એ પેલા દાદા કીધું કે તારે તારું મન કે એનાથી વિરુદ્ધ ચાલવાનું. એટલે મેં આર્ગ્યુમેન્ટ કર્યો કે ના મારું મન તો એવું બધા કે સત્સંગમાં જ પડી ગયું, તમને છોડીને જવાનું જ નહીં, તો માણસ તમને છોડીને જતા રહેવાનું. તો તું આ સત્સંગમાં રહે છે ને એ તારા મનને મનના આધારે રહે છે, તારું મન કહે છે માટે તું સત્સંગમાં પડી રહ્યો છે, ધ્યેયથી નક્કી કરીને પડ્યો નથી એમ. એટલે કે આજે તારું મન કહે છે એટલે તું સત્સંગમાં પડી રહ્યો છે, કાલે તારું મન કહેશે કે નથી રહેવું તો તું છોડીને જતો રહી ગયો. હવે એના એટલે વર્ષ બે વર્ષ પહેલા આ વાત કરેલી કે તું મનના કયા પ્રમાણે ચાલે છે. એટલે પછી આવી વાત કરી કે દાદા મારું મન તો એમ કે સત્સંગમાં પડી રહેવાનું. તો પાછો દાદા બીજો ફોડ પાડ્યો કે આપણો જે ધ્યેય છે ને તારું મન જ્યારે ધ્યેય પ્રમાણે બતાવે ત્યારે તારે મનનું સાંભળવું, અને ધ્યેયથી વિરુદ્ધનું બતાવે ત્યારે એની વાત સાંભળવી નહીં. સમજાયું છે? હવે આટલું બધું ચેતવેલો બધું કરેલું છતાં એ પેલું થયું હતું છોડીને ભાગી ગયું.
તમને લોકો કેવું લાગે ભાઈ આ તો આપતો પુત્ર છે ને આટલી આમ સસ વાતો કરે કેટલું સારું હશે આમ છે તેમ છે. પણ દાદા પાસે હતા અમે કેવા હતા તો અમને ખબર ને. આપણે હવે આપણું બાકીનું જીવન છે એ જીવન જીવવાનું નથી પણ ધ્યેયની જાગૃતિ સાથે જીવન જીવવાનું. સમજાય? ધ્યેયની જાગૃતિ સાથે આપણે તો આપણું ચાલે છે ને ચાલ્યા કરે છે કઈક ધ્યેયની જાગૃતિ સાથે. તો કે આ જે કઈ પણ ચાલી રહ્યું છે મારો ધ્યેય સિદ્ધ થઈ રહ્યો છે નોકરી કરવી પડે ના કરવી પડે? હવે નોકરી કરીએ તો આપણો ધ્યેય સિદ્ધ થાય ના થાય? પણ નોકરી એ ફાઇલ કહેવાય કે ના કહેવાય? ફાઇલ નો નિકાલ કરીએ ધ્યેય સિદ્ધ થાય કે ના થાય? તો કે આખું જીવન આવી રીતે જીવવાનું છે. લક્ષ્મણ હોય કે મારે મારો ધ્યેય સિદ્ધ કરવો છે. મન તો શું બતાવે કે મને સત્સંગ મળે કે સત્સંગમાં પડી રહ્યો તો જ મારો ધ્યેય સિદ્ધ થાય. એટલે પછી ફાઇલને ધક્કો મારીને આવે કે ના આવે? હવે ફાઇલને ધક્કો મારે એટલે ફાઇલને આમ સાઈડમાં ધકેલે બાયપાસ કરે તો પછી ફાઇલ પેન્ડિંગ રહે કે ના રહે? પછી જ્યાં સુધી ફાઇલો પેન્ડિંગ હોય ત્યાં સુધી આપણો ધ્યેય સિદ્ધ થાય કરો. આવી સાદી સીધી વાત. તો કે આપણે પહેલા સંજોગો પ્રમાણે જીવતા હતા, મનના કયા પ્રમાણે જીવતા હતા, બુદ્ધિના પ્રમાણે આખું. પણ હવે ધ્યેય પ્રમાણે જીવન જીવી જવાનું છે. ધ્યેયની જાગૃતિ સાથે સંજોગ તો એના જ રહેવાના, પણ પેલા એ સંજોગોમાં જાગૃતિ નથી, હવે દેહની જાગૃતિ સાથે. સમજાય વાત? પૂછો, બીજું પૂછો. કશું નહી, કઈ બન્યું જ નથી એવું. કશું બન્યું જ નથી એવું. વ્યવહારમાં કેવું હોય, ચાલ પાછો આવી ગયો બહુ સારું થયું આમ તેમ બધું હોય ને, ભૂલ સમજાય. હા, તને તારી ભૂલ સમજાય એટલે પાછો આવ્યો એવું કઈ જ નહીં. ના, કશું કશું બન્યું જ નથી. પૂછ્યું નહીં તને શું થયું, શું થયું, અંદર શું ચાલતું, કઈ જ નહીં પૂછે. તપ કર્યું? દાદા તપ કર્યું ના કહેવાય? દાદા એ તપ નહીં, પણ એટલે આપણે એવી રીતે આપણે અત્યારે એવું કરવા જઈએ તો આપણે અંદર તપ થાય ને, એમ એટલે. હા, આપણે એમને કે દાદા એ શું શું કર્યું. દાદા જ્યાં કશું જ બન્યું નથી એ એકદમ નોર્મલ. એજ નથિંગ એઝ હેપન, કઈ થયું નથી એવું. લલકારી બુદ્ધિ શું કરું કે લેડીઝ એકલી દીધ નથી હોતી, જેન્ટ્સ માં બી હોય છે. તો એ તો એનું એ સ્ટેન્ડ પર હું બે ત્રણ વખત સત્સંગ માં લાગે. જનરલી
હા પણ એટલે એમને કેવું પડે ને તમને, દાદા નું એવું હોય કેવું ના પડે, તમને સમજી જાય. ઓપરેશન થાય પણ છતાં ઇન્વોલ્વમેન્ટ ના હોય, અને પાછું કેવું હોય કે એમને કોઈ પણ ઓપરેશન વ્યવહાર માટે ના હોય, નિશ્ચય માટે હોય. એટલે દાદા શું કે અમે તારા વ્યવહાર માટે નિષ્પૃત અને આત્મા માટે સસ્પૃત. અમારી દશા કેવી કે સસ્પૃહ નિષ્પૃત, તારા વ્યવહાર સાથે અમે કોઈ સ્પૃહા નહીં, પણ તારા નિશ્ચય માટે સસ્પૃત. એટલે આ ભાગ હતો ને, એટલે અમને આમ નવાઈ લાગે એમ. અને તમે એમનો વ્યવહાર પણ જુઓ ને, જેને આપણે તો આપણે આવું કંઈક બન્યું હોય ને તો આપણો વ્યવહાર બદલાઈ જાય કે આ ફરી જતો ના રહે છે, સાચવવો પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, આને ખોટું લાગી જશે. હા પણ હું એ જ કહું છું કે ધ્યેય તો એ પાકું જ હોય, કોઈને પડવાના રહે, પડવાના રહે, પણ એ જે એ નોર્માલિટીમાં રહીને કરે ને, એટલે એમને એવું ના હોય કે આનું ઓપરેશન કર્યું, અને તો એવું ના કે આનું ઓપરેશન કરવું છે, એ તો સંજોગમાં જો ક્લચમાં આવી ગયું એટલે ઓપરેશન થઈ જાય. અને બધા આપતો પોતાનું તો એવું રહે કે દાદા મને વઢે તો સારું, મને વઢે તો સારું, બધા એવું થાય કે દાદા આપણને વઢે તો આપણો રોગ જાય, લોટરી લાગે એવું લાગે. એટલે શું થાય કે આમ નાની ભૂલ હોય ને તો ખોલીને મોટી કરીને બતાવીએ, કેમ તો હોય કે દાદા જ્યાં કામ લેફ્ટ હેન્ડ લેશે પછી તો પુણ્ય જાગે ત્યારે લે ને. એ બહુ હતું આમ કે આ ગમે એટલું વડે કે ગમે એટલું કરે ને, ભેદ ના પડે, ભેદ ના પડે. આપણે જ્યાં કડક કહીને કહીએ ને, પણ આવતો જ બંધ થઈ જાય. વાત સમજાય? તમે ગુજરાતી સમજાય ખરું ને? ચાલો એકાદ પદ લઈએ પછી બીજી વાતો કરી. કોણ ગળો સાહેબ? હા એટલે હું આ કહું દશા નો ફરક કહું છું ને, કે કશું એકદમ નોર્મલ કશું પૂછ્યું ના હોય ને તો આપણને એવું કશું થાય નહીં ભાઈ. તમને એવું લાગે છે કે દાદા મને કશું પૂછ્યું નહીં? કારણ કે તમને પોતાને રિયલાઈઝ થાય કે આવો મારી આ ભૂલ હતી ને આ હતું, આમ સમજાય નાખ્યું પછી. દાદા કે કશું પૂછ્યું નહીં, મને કેટલું એ કહેવાય એવું દેખાય. એ તો કશું પૂછ્યું નહીં એ તો અંદર ભૂલ થઈ ને ભાઈ,
મને થાય દાદા એ મને કઈ પૂછ્યું નહીં, તો પાછી ભૂલ ઉભી રહી. અમે એમ જ કહીએ છે ને, હું એમ જ કહું છું. હા એટલે ભૂલ ઉભી રહી. નવાઈ લાગે આપડે અત્યારે કોઈને વાત કરીએ ને કે દાદા એ કશું કોઈ કશું પૂછ્યું એ નહી, એમ પૂછ્યું ને તો હું શાંતિ બેસી ગયો પાછું. અને જયારે કશું બન્યું જ નથી, હું જતો જ નથી રહ્યો, એવી રીતે જ આખું ડીલિંગ હોય એમ. આપણું બધું આપી આખી વાત જુદી ને. પ્રકાશભાઈ ને ખબર કે આમ જયારે દાદા જોડે ને જોડે હોઉં, જયારે પણ દાદા આવે ને ગાંધીનગર થી, પ્રૂફ છે ને, દાદા અમદાવાદ હોય તો અમદાવાદ જોડે હોઉં, બરોડા હોય તો બરોડા, ખંભા હોય તો ખંભા, આણંદ હોય તો આણંદ, બોમ્બે તો બોમ્બે. હા બરાબર છે. એટલે પુણ્ય હતી એટલે યોગ ભેગો થયો, સમજાય? વ્યવસ્થિત એવું લઈને આવે એટલે યોગ ભેગો થયો. પણ કમાણી કેટલી કરી એ મારા હાથમાં હતું ને, એ ભાગમાં કાચા પડી, એ ભાગમાં કાચા. બાકી આમ લાગે દાદા બધી રીતે બધાને જાગૃત કરી દે. મારે એમ જો સુવાનું થાય ને, તે નવો નવો જ હતો, જ્ઞાન લીધે મહિનો થયેલો, અને કુદરતી યોગ આવી ગયો સુવાનો, પણ મને ખબર જ નહીં. પણ મને પેલું કહ્યું ને કે તારા દાસ સાથે સુઈ જવાનું છે મામાની પૂરમાં, એટલે હું તો ખુશ કે હા ચાલો દાસ સાથે રહેવાનું છે. પછી શા માટે સુઈ જવાનું કેમ કશું કંઈ ખબર હતી નહીં. પછી હુઈ તો ગયો, તો મારે 10:30 વાગે સુવા જોઈએ, હોસ્ટેલમાં રહેતો હતો, ભણતો થયો. તો સત્સંગ પત્રને ખબર પડી કે આજે દાદા સાથે ત્યાં સુઈ જવાનું છે, એટલે હું તો હોસ્ટેલમાં આવી જમવાઈ નાખ્યો, કે હોસ્ટેલમાં જમીન 5-6 કલાક જતો રહે, સીધો ખર્ચી કર્યા ખાંચામાં સત્સંગ, સામે મામાની પોર, એટલે ચાલતા હામાં ગયા ને ત્યાં સુઈ ગયો. પછી ત્યાં ગયા, 8:30 સત્સંગ પૂરો થાય, એ બધા દાદા કે ચાલો બધા ગયા, એટલે કે બારણું બંધ કરી દે, બારણું બંધ કરી દીધું. પછી પંખો ચાલુ કરો, પંખો ચાલુ કર્યો, પછી દાદા બેઠા હતા એમના પલંગમાં, મેં ઉપરું નીચે પાથેલું હતું. દાદાના ઘરે દિવસે પહેલી વાર જ ગયો હતો, એ તો ઘર કાંઈ મહિનો જ થયો હતો ને, મને ખબર જ નથી. તો હું નીચે પથારીમાં બેઠો હતો તલાટી ભાઈને, હવે જ્ઞાન લીધે મહિનો થયેલો, એ વખતે કશું ખબર જ નહીં. એ વખતે ખાલી ત્રિમંત્રો હતા, નમસ્કાર વિધિ, નવકર્મો નથી ને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના નથી, આ નિશ્ચય વ્યાચરણ વિધિ. તો હું તો બેઠો હતો, ઓકે શું કરવાનું આમ, તો ચલો બીજું આમ નિશ્ચય 20 મિનિટ પતી જાય, અને આ ત્રિમંત્રો ને બધું અડધો 1 કલાક તો થઈ ગયો હતો. દાદા તો બેહી રહે, મને થાય કે આ દાદા ક્યારે સુઈ જશે, સમજાય? આ જો સંજોગ ભેગો થયો, પણ પુણ્ય કેવી કેટલી આવ્યું કે ક્યારે આ દાદા સુઈ જાય ને હું સુઈ જાઉં. દાદા ને કઈ પડેલી જ નહીં મારી તો, એકચ્યુઅલી દારી એક જ એ દિવસે તબિયત નથી બરાબર, એટલે કે રાતે જરૂર પડે એટલે મને જોડે સુવાડજો, મને કોઈ કીધું નતું ને મને કઈ ખબર નથી. કરતા કરતા રાતના 12-1 વાગ્યા, એમાં દાદા એક જ ચુંગી પીતા હતા, હુકો પીતા હતા ને, એ મને એ હુકો પેલું એક એમને આવડતું હતું, શીખવાડ્યું હતું મને, એટલે દાદા હુકો પીને મૂકે એટલે ઊભો થઈને જોઉં, એ પેલો સાફ કરું, નવો ભરી દઉં, અને દાદા પેલા હાથમાં પેલો લે એટલે ઊભો થઈને જોઉં, આપણે દિવાસે સળગાવીને અમને કરી આપ્યું. બે ત્રણ અમને હુકો પીધો, દાદા હુકો પીએ ને તો આપણે ઉધરસ ના આવે,
અને કોઈને એવું ના થાય, એ ખબર નહીં શું હતું મને તો, પણ કોઈને ઉધસ ના આવે કે આપણું આપણે કોઈ સિગરેટ પીધો ને કેવું થાય, આપણે એવું કશું થાય નહીં. પછી 12 એક વાગ્યા એટલે દાદા આડા પડ્યા, હું તો રાહ જોતો હતો જેવા દાદા આડા પડે ને મેં લંબાવી દીધી. શિયાળો હતો મને ઓઢવા રજાઈ આપેલી, તો રજા ઓઢીને હોઈ ગયો. પછી થોડી વાર થઈ હશે ને આપણો પંખો છે ને એક ઉપર ચાલતો હતો એટલે એકદમ સ્લો. પછી લાગે કે આ પંખો બંધ કરી દે, હું તો હોઈ ગયેલો તો મને કેમ નું સંભળાય. પછી લગભગ 3 એક વાગ્યા 3:30 દાદા આપણું પથારીમાં બેઠા થયા, બેઠા ને આપણો હુકો સળગાવ્યો. દિવાસી સરગા ને એટલે પેલું આપડે ડાયમંડ રિંગ પહેરતા હતા ને એટલે પેલો પ્રકાશ પ્લમ થાય ને એટલે મારી આંખ ખુલી ગઈ. મેં જોયું કે દાદા તો બેઠા છે, પટલે હું બેસી ગયો. પણ અંદર એવું થાય કે દાદા બેઠા છે તો આપણે વિનય તો રાખો, આપણે સુઈ થોડું રહેવાય, એટલે બેસી ગયો. એક બે મિનિટ પછી દાદા ધ્યાન ગયો, દાદા કે ભરત તું સુઈ જા કે હારું. હવે દાદા કે આપણે તો પેલો એવું તો અહંકાર તો હોય ને કે દાદા બેઠા છે બહાર કેમ નું સુઈ જવાય, એવું દાદા કસો વાત બેઠો જ. દાદા એટલો કડકી થઈ ગયો ને, તને કહ્યું ને કે તું સુઈ જા ના, પણ જે કડકી થી બોલે ને તને કહ્યું તું સુઈ જા એમ, એ કે અમારું તો કે શરીર ચીકણું હોય તો કે માદો પડી જઈશ કે 5 વાગે ઉઠશે કે. આ જે નોર્માલિટીમાં લાવે છે ને, દાદા એ કહ્યું 5 વાગે ઉડ્યો ફટ ને હોઈ જ ગયો, ઊંઘે જેટલી આવતી હતી સમજ્યા, ઊંઘે જેટલી આવતી હતી. દાદા આજ્ઞા થઈ ગઈ તો સુઈ જાય. તો પછી એ જે એમાં પેલા બીજું એવું થયું કે દાદા સુઈ જાય હું સુઈ જવું. દાદા વચ્ચે કશું માગે કરે નહીં એમ. તે દિવસે દાદાએ પેલો પંખો બંધ કરવાનો કહ્યું. દાદા એક વાર કહ્યું, 2 વાર કહ્યું, પણ રામ તારી મેં આવું તો લાકડા જેમ હોય ગયેલો. સવારે દાદા કે ભરત રાતના મેં તને 7 વાર કહ્યું કે પંખો બંધ કર, પછી કે મેં જાતે ઉઠીને બંધ કરી દીધો. તારા વઢ્યા નથી, ખાલી આટલું જ કહ્યું. અરે હું તો બહુ નવો આમ મહિનો 2 મહિના થયેલા, એટલે બીજું ખબર ના. અને આપણે તો કેવું ખાઈ પીને બરાબર દબાઈને આવીએ ને, હોસ્ટેલમાં રહેતા એટલે જમવાજી એટલે શું હોય કે આપણા પૈસા વસૂલ કરવાના છે, એટલે 3 રોટલીની ભૂખ હોય તો 4 ખાઈએ એવું હોય. હવે આ શું છે કે દાદા ઓપરેશન એવી રીતે કરે કે આપણે ખબર ના પડે. દાદા આટલું જ કહેલું કે તને 7 વાર કહ્યું પણ તું ઉઠ્યો નહીં. અને હું સવારે જો પંખો બંધ થયો ને તો મને અંદર એ થાય કે સારું કોને પંખો બંધ કર્યો છે, કોને પંખો બંધ કર્યો છે, દાદાએ જાતે બંધ કર્યો છે. તો દાદા બોલે બૂમ ના પાડી એમ. પછી દાદાએ કહું ત્યારે ખબર પડે કે 7 વાર કહું કે ભરત 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 ઉઠે ત્યારે ને, એટલે પછી ખબર પડી કે દાદા સાથે સુઈ જવું હોય તો આખી રાત આપણે જાગ્રત રહેવું પડે. એટલે દાદા સહેજ કે આપડે ઉઠી જવું. દાદા શીખવાડ્યું હતું, બોલ્યા નતા. હવે એક વખતે આ વધારે ખાઈએ ઓછું કેવું ખબર જ નથી. એમાં એક બે દિવસ દાદા પછી બોલ્યા સત્સંગમાં એક આ ઊંડો દહી વાત કહી કે પેટ થોડું ખાલી રાખ્યું હોય ને તો આખી રાત જાગૃતિ રહે. ઉણોદરી ખબર નથી ને, ઉણોદરી ઉદર આપડે પેટ ને ઉદર કે એને ઊણું એટલે એને ઓછું આખું પૂરેપૂરું ભરીએ નઈ, કોઠી ને પૂરી ને આપડે અધી ભરીએ એને ઉણોદરી. એટલે જમવા બેઠા હોઈએ ને તો આપણને જેટલી ભૂખ લાગે એની અડધી ક્વોન્ટિટી ખાધી હોય કે 60% 70% એ ઉણોદરી કહેવાય.
દાદા કે આ ઉણો દરી કર તો જાગત રે આમ આખી રાત. તો મને તો એ ખબર કે ઉણો દરી એટલે શું, એટલે પાછું પૂછવું પડે આ ઉણો દરી શું છે. એટલે પછી અંદર એક ગોઠવાય કે હવે આવી રીતે જીવવું પડે. દાદાની શીખવાડવાની રીત, એમની કહેવાની રીત એવી હતી ને કે કોઈને હર્ટ ના થાય અને એને એને રિયલાઇઝ થાય કે હારી આ ખોટું છે, એની અંદર નક્કી થઈ જાય કે આ આવું હોવું ન ઘટે. ચાલો પૂછો પૂછો, આ તો બધું ચાલે કરે. એવી રીતે એમાં દેહ છે એમાં વેદના થાય, એમાં બહુ દુઃખ વાગ્યું, ફ્રેક્ચર થઈ ગયું, છાતીમાં દુઃખ થઈ ગયું, જેમ તો એ વખતે જાગૃતિ પ્રગટ થાય. એ આપણો એ ઇન્ડિપેન્ડન્ટ છે પેલા પુરુષાર્થી જોવા જાણવા કે એને રિલેશનશીપ. તારે એટલે કેવું છે, ત્યારે શારીરિક વેદના આવે ને એટલે આ કેવો પ્રોસેસ કેવો હોય છે, કહું કઈ પણ અસાધતાના ઉદય આવે શારીરિક કે માનસિક, એટલે એ વખતે એ જો શુદ્ધાત્માની લક્ષ ભાગ કાચો પડે એટલે પહેલામાં પહેલું શું થાય કે આપણને જે નિરાકુરતા હોય એ નિરાકુરતા જાય, જેવી નિરાકુરતા જાય એટલે ભાઈ પેલો જાગ્રત થાય. કારણ કે નિરાકુરતાની ચાખી હોય એટલે એકદમ નિરાકુરતા જાય એટલે એ થઈ જાય, એટલે પછી પાછો શુદ્ધાત્મામાં ગોઠવાય અને પેલા જે અસાતા વિજ્ઞાનના ઉદય હોય એનો પછી જૂનારો થાય. આવું જનરલી આવું હોય. તો ક્યારેક પેલું વધારે પડતી વેદના હોય ને ત્યારે એને જ્યાં હેન્ડલ વધારે મારવો પડે, પુરુષાર્થ કરવો પડે. અને એમાં આ સાહિક બીજી બધી વેદનાઓ બરાબર છે, પણ જ્યારે દાઢ દુખતી હોય ને ત્યારે આ શુદ્ધાત્માનું રાખવું બહુ અઘરું પડે. બાકી બીજા બધા મારે, આમને એક્સિડન્ટ થયો ને બીજા બધા મારે એમ, પણ જો હમણાં દાઢ દુખતી હોય ને દાઢના શંકા મારતા હોય ત્યારે અઘરું પડે. ગ્રાહકો બેભાન થઈ જાય છે એ વખતે છૂટું રહે કે ના રહે? ના રહે એને, એને એ વેદના અનબેરેબલ થાય ને એટલે બેભાન થઈ જાય. એની વેદના સહન કરવાની જે શક્તિ છે ને એ ક્રોસ કરે એટલે બેભાન થઈ જાય. છૂટાપણું જોવું ના હોય પછી બેભાન પામવા ના હોય એટલે કહે છે બેભાન. એટલે દેહ છૂટે, દેહ છૂટે જેટલી જાગૃતિ હોય એ બીજું ના હોય એમ, પંદર એને પેલું આ શુદ્ધાત્મા હોય એમ ખ્યાલ આવે. એટલે પછી કેટલાક એવા હોય કે એનાથી બોલાય એવું ના હોય કે આંખ ખુલતી ના હોય પણ અંદર જાગૃત હોય ભાઈ, એવું બધું હોય. એ તો આપણે તો એ બધું જોવા નથી, આપણે તો આખી આ જિંદગી કરી હોય ને એનું સર્વાઈવ આવવાનું છે ને. આપણે રહી ગયું પછી આપડે પદ લઈ લો પછી લઈએ, પ્રશ્નો પછી લઈએ. ટેબ્લેટ્સ મેં બોટલ કઈ સીધી સર.
જે વાત ચાલે છે એવું જ પદ કાઢ્યું. ઘાડો દઈને દાદા ઘાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાડો. ઘાડો દઈને દાદા ઘાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાડો. કોમળ શબ્દો થી નથી સમજાતો ત્યારે દાદા કઠણ શબ્દોએ ભલે વાપરો. કોમળ શબ્દો થી નથી સમજાતો ત્યારે દાદા કઠણ શબ્દોએ ભલે વાપરો. અનાદિના ભ્રાંતિ રસથી ચીટક્યો લોડો મોડ રેણ. અનાદિના ભ્રાંતિ રસથી ચીટક્યો લોડો મોડ રેણ. ક્યારનું એ ચડેલું છે વિશ્વનો ઉતારો પૈણ. ક્યારનું એ ચડેલું છે વિશ્વનો ઉતારો પૈણ. ગાંગડા તો સમજે નહીં વીતરાગ મધુવેણ. ગાંગડા તો સમજે નહીં વીતરાગ મધુવેણ. ખપે ત્યાં એસીડ છાંટો લોઢાનો છે લોઢાનો ઉખાડો મેલ. ખપે ત્યાં એસીડ છાંટો લોઢાનો ઉખાડો મેલ. ગરમ હોય ત્યારે ટીપી ઘાટ ગળો આપ રૂપ વીંટવો છે વિશ્વ પથારો. ગરમ હોય ત્યારે ટીપી ઘાટ ગળો આપ રૂપ વીંટવો ગાળો દઈને દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો. ગાળો દઈને દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો. જ્યાંથી વેરુ ત્યાંથી મન ગાંઠાડ લાકડું. રહે આપ નિધિ દ્યાસે એવા કરો જાદુ. રહે આપ નિધિ દ્યાસે એવા કરો જાદુ. નિશ્ચિત ની બોટ ચિત વિભાવે જ ફંટા તું. નિશ્ચિત ની બોટ ચિત ફંટા તું. કરી આપો શુદ્ધ સરવ અવળ બવળ જમાતું. કરી આપો શુદ્ધ સરવ અવળ બવળ જમાતું. આપની કને છે સત્તા પિંડ બ્રહ્માંડની અપદ હમ સમારો. આપની કને છે સત્તા પિંડ બ્રહ્માંડની. કોમળ શબ્દો થી નથી સમજાતો ત્યારે દાદા કઠણ શબ્દોએ ભલે વાપરો. કોમળ શબ્દો થી નથી સમજાતો ત્યારે દાદા કઠણ શબ્દોએ ભલે વાપરો. હાથ કરી હૈયે વાગી એવી બુદ્ધિ વિપરીત.
હાથ કરી હૈયે વાગી એવી બોદેવી પરી તોય પાછી અહમ સહિતી જાલે જક દુર્મતી તોય પાછી અહમ સહિતી જાલે જક દુર્મતી પાર કાટ પાલ તાર વાંચી આવ્યા જન્મ બીજ પાર કાટ પાલ તાર વાંચી આવ્યા જન્મ બીજ મારા માની રાગ દ્વેષે ગુણી ભાગ્યા અસીમિત મારા માની રાગ દ્વેષે ગુણી ભાગ્યા અસીમિત ડખો ડખલ કરું નહીં પાર કી જણ સમા શક્તિ તે ઉભારો ડખો ડખલ કરું નહીં પાર કી જણ સમા શક્તિ તે ઉભારો ગાળો દઈને દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો મન વિચારો અનાદિથી વિરોધી જ વાયુ વેગી મન વિચારો અનાદિથી વિરોધી આગ્રહો ની સાડા શક્તિ પ્રકૃતિ એ પનોતી જ આગ્રહો ની સાડા શક્તિ પ્રકૃતિ એ પનોતી આખો રૂપી અંતસ્કરણ વર્તો વશ આપને જ આખો રૂપી અંતસ્કરણ વર્તો વશ આપને પરાધીન ત્રિકરણ માં આપ રહો સ્થાપને જ પરાધીન ત્રિકરણ આપ રહો સ્થાપને તાળી દિયો પરા પૂર્વી વિશ્વ ભાવ આત્મ તાળી દિયો પરા પૂર્વી વિશ્વ ભાવ આપ જ્ઞાન અપા મે ઉતારો તાળી દિયો પરા પૂર્વી વિશ્વ ભાવ આત્મ જ્ઞાન અપા મે ઉતારો કોમળ શબ્દો થી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દો ભલે વાપરો કોમળ શબ્દો થી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દો ભલે વાપરો ગાળો દઈને દાદા ગાંગડું મે તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો ગાળો દઈને દાદા ગાંગડું મે તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો આંખ સુણે ફક્ત દાદા કાન જુએ જ્ઞાન જ્ઞાન ફક્ત દાદા કાન સુણ્યા વાણી ખુલે પરમ અર્થ જય હો દાદા ભગવાન વાણી ખુલે પરમ અર્થ જય હો દાદા શ્વાસો શ્વાસે આહુતિ હો યજ્ઞ વિશ્વ કલ્યાણાય શ્વાસો શ્વાસે આહુતિ હો યજ્ઞ વિશ્વ કલ્યાણાય દૈવી સત્તા સંમતિ હો અર્ચના હે ઉપકારાય દૈવી સત્તા સંમતિ હો અર્ચના હે ઉપકારાય જેમ છે તેમ જગત જાણે વિત રાગ મૂળ ખોળ ગુપ્ત પટારો તેમ જગત જાણે વિત રાગ મૂળ ખોળ ગુપ્ત પટારો ગાળો દઈને દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો ગાળો દઈને ગાંગડું
ने तूने भेदी अंते भेद बुद्धि टाड़ने होने तूने भेदी अंते भेद बुद्धि टाड़ने पोते जा अभेद चित्या बिदुल नथी सामने પોતે જા અભેદ છે ત્યાં બીજો નથી સામે મૂળ છે અખંડ જ્યોતિ બ્રહ્માંડી મૂળ છે અખંડ જ્યોતિ બ્રહ્માંડી પ્રકાશને મૂળ છે અખંડ જ્યોતિ બ્રહ્માંડી પ્રકાશને આત્મરૂપે તત્વ દ્રષ્ટિ મોક્ષ હું સ્વભાવ મે આત્મરૂપે તત્વ દ્રષ્ટિ મોક્ષ હું સ્વભાવ મે બીજું કઈ જ રહે નહી જ્ઞાન નેત્ર સામે તેજ મોક્ષ માર્ગ આપણો બીજું કઈ જ રહે નહી જ્ઞાન નેત્ર સામે બીજું કઈ રહે નહી જ્ઞાન નેત્ર સામે તેજ મોક્ષ માર્ગ આપણો બીજું કઈ રહે નહી જ્ઞાન નેત્ર સામે તેજ મોક્ષ માર્ગ આપણો ગાડો દઈને દાદા ગાંગડુ ને તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો ગાડો દઈને દાદા ગાંગડુ ને તારો દાદા ભ્રાંતિ રસ ઉગાડો જય સચિદાનંદ જય સચિદાનંદ હા ખબર પડી ગઈ અતિ થાવ આવી ગયા આવ્યો કે લઈ આવ્યો સાહેબ પકડી લાવી બન્યું પૂરું કરી દે ત્યારે સચ્ચિદાનંદ કરીએ ત્યાં આપણું અત્યારે આ બાજુ છે દેખાશે આપણે આવવું છે તો આવી જવાનું અને આપણે ના આવું કોઈ ખેંચી લાવે ને એટલે આ ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો એટલે એટલે એ જ યાદ કરવાનું ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો અને આ દુનિયામાં જેને જેને ફાઇલ નો સંભાવ નિકાલ કર્યો ને બધા છૂટી ગયા સુખી થઈ ગયા તાર સુખી થવું છે ને એટલે દાદા ભગવાન છે ને જ્ઞાન પછી પાંચ આજ્ઞા સમજાવે ને ત્યારે કે આ વર્લ્ડ ની વસ્તી કેટલી કે એક છ અબજ કે છ અબજ ની વસ્તી તો બધી તમારી ફાઇલો નથી ફાઇલો તો કેટલી એમ અને એમાં તો બીજી બધી પેલી ને આમ ચીકણી ફાઇલો તો થોડી ને ચીકણી ફાઇલો કેટલી હોય હા બે ત્રણ હા બે ત્રણ ફાઇલો નિકાલ થઈ ગયો આ બે ત્રણ ફાઇલો નિકાલ થઈ ગયો તો વાર્તા પૂરી થઈ ગઈ ના ના એટલે દાદા કેવા શું માગે દાદા કેવા શું માગે કે આખા આખા આખી દુનિયા તમને બાંધ્યા નથી આખી દુનિયા સાથે રબ ના હિસાબ નથી તમારા જે હિસાબ છે એ ખાલી બે ત્રણ ચાર ફાઇલો સાથે જે હિસાબ છે ને એ આ એક અવતારમાં સાહિત્ય ચૂકવી દો ને તો પછી છૂટા જ છો ને બહુ બધું હોય ને આપણે બોજો લાગે ભલે ચીકણીઓ પણ બે જ છે ને ત્રણ જ છે ને અને એ પાછી આયુષ્ય કર્મ લઈને આવેલી છે ને ઘરમાં કોઈ એવું હોય આમ હિસાબ અઘરો હોય પણ હવે આપણે સાથે કેટલું રહેવાનું એ છે ત્યાં સુધી કે આપણે છે ત્યાં સુધી આટલું જ ને તો એટલો સમય આપણે નિકાલ ના થાય
ખરેખર સહેલું છે જ આમ, તમે આવી રીતે રાખો ને તો સહેલું છે. હું તારી ફાઇલો કરે સાહેબ નિકાલ કરે તો સમજાય ને. તું કે અહિયાં ક્યાંથી ભૂલી પડી ગઈ? અહિયાં મૂ થઈ ગઈ ક્યાં? હજુ જ્ઞાન તો લીધું નથી, અત્યારે ચીકડી ફાઇલ બોલવા માંડી રહી. કઈ નઈ, ગ્રાફ્ટિંગ સારું ચાલુ, ગ્રાફ્ટિંગ સારું. એટલે તું એની ચીકડી ફાઇલ કે તારામાં એના માટે તું ચીકડી ફાઇલ છે? તું તો ચીકડી છે જ નહીં ને, તું તો બહુ સીધી છે ને. એટલે આપણને એવું જ લાગે દરેક ને કે આ સામે વાળી ચીકણી ફાઇલ છે. એટલે કે આપણે જે બધા હિસાબ હોય, આ પપ્પા હોય, મમ્મી હોય, ભાઈ બહેન હોય, લગ્ન થાય, પતિ હોય, પત્ની હોય, છોકરાઓ હોય, કાકા હોય, મામા હોય, જે આપણને ના ફાવતો આપણને થાય કે આની સાથે આ બહુ હિસાબ ભારે છે. એવું કે હિસાબ ભારે છે એટલે આપણને એવું લાગે કે એના એની સાથે મારો હિસાબ ભારે છે. એના હિસાબ કે આપણા હિસાબ, સમજાય? હિસાબ તો આપણા છે ને. તો કે આ બધા જે હિસાબો લઈને આવેલા છે ને, એ આપણે પોતે પાછલા જન્મોમાં એ જાણતા અજાણતા એ ટેન્ડર ભરેલી, સહીઓ કરી આપેલી, એટલા માટે હિસાબ ભેગા થઈ જાય ને. કે એકદમ તો ભેગા ના થઈ જાય ને. હા, તું મારી સામે જ રહેતી હતી, હિસાબ ના કહેવાય? ત્યાં રોજે રોજ ભેગા થતા, કેટલા વર્ષો પછી ભેગા થઈ જાય એ હિસાબ કહેવાય ને. અને વર્ષો પછી તું સત્સંગમાં આવી એ હિસાબ ના કહેવાય? ત્યાં બરોડા હતા તો ક્યારે સત્સંગમાં આવી જતું? આવી અચ્છા. હા, એ તો બહુ નાની નાની ત્યારે ને પણ. હા, એ તો બહાર રમવા માટે આવતા હતા, એ નાના નાના પર ખાય, સાત આઠ વર્ષ હોય ત્યાં. પણ જો હવે આ હિસાબ કેવો છે કે સત્સંગમાં તો અહીંયા સંજોગ ભેગો થયો, સમજે ને. એમાં આવીને તું જ્ઞાનીની જેમ વાત કરવા માંડી, ચીકણી ફાઇલ છે અમારી. હવે એનું આપેલું નામ ચકુ હોય, ઓળી નામ તો મને ખબર નથી. જાનવી, જાનવી, જાનવી યાદ આવી ગયું. અને પછી પાછા આપણે ગુરુ પૂર્ણિમામાં આવજો, અહીં સત્સંગ. એ તો આવશે, આવશે, આવશે. ગુરુ પૂર્ણિમા આખે દેવા અહીંના 20-25 જણ છે, આ બધા આવવાના છે. અહીં આપણું તો એવરી સેટરડે સત્સંગ ચાલે છે કે સવારે ઉઠે પેલા જ દર્શન એના થાય. લાઈટલી ગઈ, લાઈટ. અમે ત્યાં રહેવા ગયા હતા, આ તો બહુ નાનલી હતી, આમ ચાર પાંચ, ત્રણ ચાર વર્ષથી જ હતી. પછી સાઈડ મારું કામ ચાલતું, સાઈડ પર જવું ને તેને સ્કૂટર પર આગળ આવી જાય બેસે, એને આમ બીક બીક કોઈને ના લાગે. આટલો બધો ટાઈમ થયો, પહેલી વખત આ લોકોને કર્યું? બીજે રહેતી હતી અહિયાં. એટલે મેં કીધું કે તું અહીંયા ક્યાંથી ભૂલી પડી એમ. બે વીક થી જ આવી, પહાડું છે અહીંયા આવી ગઈ ને. એટલે અહીંયા ક્યાં આવ્યું? અહીંથી કેટલો કેટલો ટાઈમ લાગે તને આવતા? 1 અવર. થોડું દૂર કસો, કલાક તો કસો ના કહેવાય ને. પૂછજે, આજે ભૂલતી આગી પૂછે તો પૂછજે.
તમારું શું નામ? મૌલિક. મૌલિક ફાવે છે ની જોડે? કેવું રાખવાનું કે વર્ષમાં ફાવ્યું, બીજા વર્ષે વધારે ફાવશે, ત્રીજા વર્ષે વધારે ફાવશે, અને પછી કાયમ નું ફાવી જશે. પણ તમે લગ્ન ક્યાં તમને ગમી ગયેલી કે એને તમે ગમી ગયા હતા? ના ના, પહેલા કોને ગમી ગયા? તને ગમી. જો હવે તમને સમજાવું, જાનવીને તમે ગમી ગયા ને એટલે આખી જિંદગી તમને હાચવશે, તમે બહુ પુણસારી છો. સમજે? બરાબર ને અતિત? આપણે જે ગમી ગયો ને એ જે આડુંવરું ગયો તો આપણે હાચવી લઈએ. આ વ્યવહાર નવો નિયમ છે, એટલે મેં તો લાઇટલી પૂછ્યું પહેલા કોને આમ ગમી ગયું. ચાલો એટલે સરસ. તો મને તો ખબર જ નથી આ લગ્ન થઈ ગયા, તો મને કોઈ વાત જ ના કરી આપણે. હા એ તો બરાબર છે, પણ અહીંયા થઈ ગયા ને બહુ થઈ ગયું. મુંબઈ એટલે મુંબઈ વાળા બહુ ફસાય વાત. મોટા સિટી માં જાય ને એમ થોડા એક્સપોઝર વધારો ને ત્યારે વધારે સ્માર્ટ હોય, એટલે ઓછું ફસાય. ફસાઈ જવા જેવી ને ફસાવા જેવી તો આ જે જગ્યા છે ને આ થોડી જુદી જગ્યા, ધર્મ ની વાત નથી. એ જનરલી આમ સત્સંગ કહો ને એટલે તમને થાય કે આ કઈક આમ આપણે પદ ગાતા હતા એટલે તમે ક્યાં ભજન ગાતા હશે, આમ કરતા આમ કરતા, આપણે કંટાળો, આપણે શું જીન કરવાના. પણ આપણે ભારતીય છીએ ને, ભલે તમને અમેરિકન સિટીઝન થઈ ગયા વાત જુદી હોય, પણ મૂળ તમે ભારતીય. ભારતીય એટલે સનાતન ધર્મમાં માનનારા, એટલું સમજાય ને કે આપણે સનાતન ધર્મમાં માનીએ. તમે આઈસ્ક્રીમ ખાતા રહેજો, એ તો કાન તો ખુલ્લા જ જાય, પેલું આગળ જાય પેલો. તો સનાતન ધર્મમાં માનનારા, બરાબર. હવે આપણે સનાતન ધર્મમાં માનનારા એટલે શું કહેવા માંગે છે કે આપણો સનાતન ધર્મ બીજા બધા ધર્મોથી કઈ રીતે જુદો પડે? બે રીતે જુદો પડે. એક, આપણે પ્રિન્સિપલ ઓફ કર્મમાં માનીએ, કર્મનો સિદ્ધાંત, બરાબર, તમે માનો છો ને. અને બીજું, આપણે પુનર્જન્મમાં રીબર્થમાં માનીએ. બીજા બધા ધર્મો છે એ કર્મમાં ના માને કે રીબર્થમાં ના માને. હવે બધા માનતા થયા છે એમ, કર્મા કર્મા કર્યા કરે એમ, પાપ બે માં માને. અને આપણે ભારતીય એટલે આપણા જીવનનો ગોલ હોય કે ના હોય, તમારો ગોલ હતો કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર થવું છે, અમેરિકામાં સેટ થવું છે, લગ્ન કરવું છે, સુખી થવું છે, પછી આગ્રહ છે કે મોટું મકાન લેવું છે, આમ કરવું છે, હોય કે ના હોય બધું? તો કે વ્યવહારમાં એટલે કે આ વર્લ્ડલી લાઈફમાં પણ આપણા ગોલ હોય એવું નિશ્ચયમાં આધ્યાત્મમાં પણ આપણો ગોલ હોય. આધ્યાત્મનો ગોલને અલ્ટિમેટ ગોલ ઓફ ધ લાઈફ કહેવાય, અલ્ટિમેટ ફાઇનલ. તો કે આપણો એ જે ભારતીય અલ્ટિમેટ ગોલ ઓફ અવર લાઈફ એ શું હોય કે ટુ રિયલાઇઝ હુ એમ આઈ, હું કોણ છું એ રિયલાઇઝ કરવું, એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય છે, ગોલ છે. અને એ ગોલ એચીવ થયો તો આપણી લાઈફ સક્સેસફુલ કહેવાય. ગુજરાતી આવડે છે ને?
એટલે આપણે ધર્મમાં શું કહે કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો કે આ મનુષ્ય જન્મ સાર્થક કરી લેજો. સાર્થક ક્યારે કહેવાય કે પોતે હું કોણ છું એ જાણે તે એ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. હવે આવી વાત ના ગમે પણ હું તને બીજી રીતે કહું. હવે તો એ બંને સાથે રહેવાના તો તમારા બંનેને હેપી રહેવું છે કે નથી રહેવું એ પણ જલ્દી આ પાડે એમ એમાં ક્યાં વિચારવાનું છે. હા, હેપીનેસ માટે તો લગ્ન કર્યા કે લગ્ન કરવાના બરાબર ને, તો કે હેપી થવું છે ને. પણ કેવું હોય આપણને લાગે હું હેપી થઈશ પણ સંજોગ આપણે ડિસ્ટર્બ કરે કે ના કરે. હવે મને એટલું કે આપણે એટલા બધા કાચા કે સંજોગો આપણે ડિસ્ટર્બ કરે, હા ન થવા જોઈએ બરાબર. હું તને લાઇટલી વાત કરું, આજે ગોલ ની વાત કરી કે હું કોણ છું એ જાણવું એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય. તો આ મૌલિક તો તારું નામ છે ને બરાબર, એટલે તું શું કે માય નેમ ઇઝ મૌલિક, એવું છે કે માય નેમ. હવે વેન યુ સે માય નેમ એટલે તરત ક્વેશ્ચન ઉભો થાય દેન હુ આર યુ, સમજાય છે? તો કે ભાઈ મારું નામ જાનવી છે, તો જાનવી ઇઝ યોર નેમ. વેન યુ સે માય નેમ, વેર એવર યુ સે માય માય માય, વેર એવર યુ યુઝ માય વર્ડ માય, ડેટ મીન્સ ઇટ સેપરેટ ફ્રોમ યુ. ઇફ યુ સે ધીસ માય હાઉસ ઇટ સેપરેટ ફ્રોમ યુ, માય ડ્રેસ ઇટ સેપરેટ ફ્રોમ યુ, માય કાર સેપરેટ ફ્રોમ યુ, માય હસબન્ડ સેપરેટ ફ્રોમ યુ. નથી સમજાય? એટલે રિયલી સ્પીકિંગ જ્યાં જ્યાં આપણે માય માય કહીએ ને બધું આપણાથી જુદું છે. હવે તું જાય કે માય નેમ ઇઝ મૌલિક, તો મૌલિક થી તું જુદો કે નહીં, તો તું ખરેખર કોણ છે જાણવું ના પડે. ધેન ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ યોર લાઈફ, સમજે? અને જાણવાનું કેમ? તો કે એ જાણીએ તો પછી આ સંસારમાં આપણે આ જીવન તો જીવવાનું છે ને, સંસારમાં બધાને અપ્સ એન્ડ ડાઉન્સ આવે કે ના આવે, બધાને એક સરખા સંજોગો ના આવે, એક સરખી ચડતી ના આવે, એક સરખી પડતી ના આવે. તો ભગવાને શું કહ્યું કે બીજું કશું ના આવડે તો એટલીસ્ટ એટલી તમારી પાસે એવી સમજણ હોવી જોઈએ કે ઇવન ઇફ યુ આર પાસિસ થ્રુ, યુ આર પાસિંગ થ્રુ એક્સ્ટ્રીમ એડવર્સ સર્કમસ્ટન્સીસ એન્ડ એટ ધેટ ટાઈમ યુ કેન રીમેઇન અનડિસ્ટર્બ વિદ ઇન, તમે અંદર ડિસ્ટર્બ ના થઈ જાઓ, વિચલિત ના થઈ જાઓ, એટલું તો હોવું જોઈએ ના હોવું જોઈએ. આ એના માટે જગ્યા છે. કઈક જ્યાં સંજોગ પડે ત્યાં આવતા રહેજો, ને તો હું આવી જઈશ ભાઈ બરાબર. તારી બધો મારો રાઈટ છે, હા તું ના પડે તો માથે પડવું. તું કઈ કે આજે મારે જોબ છે તો હું કઈ કઈ ચાવી આપી દઈ કર પાડીશ. પપ્પા મમ્મી ક્યાં છે? એ ક્યાં છે? કેવા કેલિફોર્નિયા. કયું પણ ટાઉન? કયું પેલા લોકો મારી સાથે રહેતા, અત્યારે લોકો વેકુવેલમાં છે. એટલે આવું ધ્યાન રાખજે, આવી વસ્તુ છે એમ તારે બરાબર ને, સમજે? આપણે સુખી થવું છે અથવા તો બીજી શબ્દ બીજા શબ્દોમાં કહીએ તો ગમે એવા સંજોગો આવે, સંજોગ આપણે હલાવી ના જાય, આપણે સ્થિરતા રહે અંદર. સંજોગ ગમે તેવો આવે, બહાર વાવાઝોડું આવે અને આપણે રૂમમાં હઈએ ને આપણી ગ્લાસ વિન્ડોમાંથી ગ્લાસમાંથી જોતા હઈએ તો બહારનું વાવાઝોડું આપણે અડે ખરું? પણ બહાર ઊભા હઈએ તો બધું થાય ને. તો કે એવી એક સમજણ, એવી એક વિઝન પ્રાપ્ત કરી લેવાની કે આ બહારનું કશું આવે ખરું, આપણા પર લમણે લખેલું ને કર્મના હિસાબે આવે ખરું પણ આપણે ડિસ્ટર્બ ના કરે, એવી એક સાચી સમજણ પ્રાપ્ત કરી લેવાની, સાચી દ્રષ્ટિ. ખ્યાલ આવ્યો? તો
હું મૌલિક છું એને દાદા ભગવાને રોંગ બિલીફ કીધી. કેમ? તો કે આ મૌલિક તો તારું નામ છે, તું ખરેખર નથી. તું ખરેખર નથી છતાંય તે માની લીધું કે હું મૌલિક છું. સમજાય? Really speaking, you are different from Maulik. Because you say, my name is Maulik. So, Maulik is judo. It's judo. But what is your belief? What is your mind? What is your mind? That I am Maulik. Understand? If you are Hindu, what do you do? I am Atma. If you are Atma, what do you say? If you are Jato, મૌલિક જવાની વાત કરવા જેવી નથી એમ, એની પર તો ટ્રસ્ટ જ ના કરાય. અને તે લોકોને બહુ હેલ્પ કરી હોય તો તને શું થાય કે મેં આટલી બધી હેલ્પ, મને એવું કહે છે, તને રેખો કે હું આત્મા છું, આ મને નથી કહેતા, તો મૌલિકને કહે છે, તે ના રે. સમજે? એટલા માટે શું થયું કે તું ખરેખર જે છે એ નથી જાણતો, જે નથી એ બિલીફ ઉભી થઈ ગઈ, માટે એને રોંગ બિલીફ કીધી, અજ્ઞાન માન્યતા. તો આપણે કેટલું કરવાનું છે કે જસ્ટ વી હેવ ટુ ફ્રેક્ચર ધેટ રોંગ બિલીફ એન્ડ સેટ ધ રાઈટ થિંગ. આટલું સાદું સિમ્પલ હોય, આટલું થયું ને એટલે તારું બધું આવી ગયું. પછી તારે કશું કરવાની જરૂર નહીં, જે આમ આપણું રૂટીન જે સંજોગ આવે કર્યા કરવાનું. ફાવે ને એવું? તો આજે તો પહેલી વાર આવ્યો છે ને, તો એક થોડુંક હોમવર્ક આપો તો ભરી ગયો ને, તો એટલે આપણો હોમવર્કની ટેવ ના હોય ને. વાસણ સાફ કરવા પડે, હેલ્પ કરવી પડે ને. હા, તો સુખી થવા માટેની એક માસ્ટર કી આપું જે દાદા ભગવાને આપેલી. ચકુ, તારા માટે પહેલી જ વાર છે ને, તારા માટે ખરું. આ બહુ સિમ્પલ અને સાયન્ટિફિક રસ્તો દાદા ભગવાને બતાવેલો, પણ એટલું આમ સામાન્ય ભાવે બતાવેલો ને કે અમને લોકોને એની વેલ્યુ ના હોય. પણ છે, રિયલી ઇટ્સ એમેઝિંગ એન્ડ ઇટ્સ હાઈલી ઇફેક્ટિવ. તો તારે સુખી થવું છે ને, બરાબર? તો તારે સિમ્પલ સવારે ઉઠે તું જે પણ ભગવાનને માનતો હોય, રામને, કૃષ્ણને કે મહિલા ભગવાનને, જેને માનતો હોય, એ પાસે શક્તિ માગવાની. કે આ શું શક્તિ માગવાની? કે આ પ્રાપ્ત મન વચન કાયાથી. હું એકવાર બોલાવું, આપણો ટાઈમ થઈ ગયો નહીં? પ્રાપ્ત, હું બોલાવ્યો કે બોલજો, પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી, આ જગતના, આ જગતના કોઈ પણ જીવને, કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો, દુઃખ ન હો, ન હો, ન હો. સહેલું છે? સર, યાદ રહેશે ને? પ્રાપ્ત એટલે કે મને અત્યારે જે મળ્યા છે આ મન વચન કાયાથી, આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આટલી પાંચ વાર તારે શક્તિ માગી લેવાની. ફાવશે ચકુ? ફાવશે? હું પાછો ક્રોસ ચેક કરીશ. હોમવર્ક તું કરે છે કે નથી ચેક કરીશ. હા, પાંચ વાર આટલી શક્તિ માગવાની, પછી અંદર ડિટરમાઇન કરો, નિશ્ચય કરવાનો કે મારે આખા દિવસમાં કોને દુઃખ આપવું નથી. ફાવે આટલું? પછી રોજ રાતે સુઈ જાય કે ના સુઈ જાય? રાતે સુઈ જાય ને? તો રાતે સૂતા પહેલા જરા બે મિનિટ જોઈ લેવાનું કે સવારે ઉઠીને મેં શક્તિઓ માગી, આ નિશ્ચય કર્યો, પણ છતાંય એવું બને કે આપણે કોને દુઃખ થઈ જાય? થાય ને? તારી ઈચ્છા ના હોય તો એ થઈ જાય, અને કોઈ વાર ઈચ્છા સાથે થાય. તો કે આ કોઈને દુઃખ થયું એટલે શું થયું? કે આપણા કપડા પર ડાઘો પડ્યો, તો ડાઘ પડે ધોવો પડે ને. હું ચા પીતો, ડાઘ પડે તો ધોવા જવું પડે,
અને બાકી આવો તો બીજે છે ધોવા નાખીએ, અને અહીંયા અમેરિકામાં છે બે દિવસ પછી નાખીએ. તો એ ઢાક કેવી રીતે ધોવાનો એની એક દવા બતાવું. એ બે ત્રણ મિનિટ પ્રાર્થના જો બોલાવું, યાદ રાખ, યાદ તો રહેશે ને, તું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર છે એટલું યાદ રહે ને, બે મિનિટ રહે ને યાદ, તને યાદ રહેશે ને. ના રે, તો હેલ્પલાઇન બાજુમાં જ છે ને. હા, તો બોલાવું એ પ્રાર્થના. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, બિરાજમાન છો, તેમજ મારામાં પણ, તેમજ મારામાં પણ બિરાજેલા છો, બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે, તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે, મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો, અને ફરીથી એવા દોષો ના કરું, ના કરું એવી આપ મને શક્તિ આપો, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં, અમે તમારા અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ, અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મોડું ક્યાં જશે ને આટલું તો, એટલે આમાં સિમ્પલ જ છે કે હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. બરાબર, અંદર જે આત્મા છે, ભગવાન છે, બધામાં જીવ માત્રમાં બિરાજમાન છે. આત્મા સો પરમાત્મા કહીએ ને આપણે, તો આ દિવસ હોય બે ચાર ભૂલો થઈ હોય ને, કોઈને દુઃખ થયું હોય, તો પછી સુતા પહેલા એની અંદર જે જે વ્યક્તિ સાથે થયું એની અંદર જે ભગવાન છે એની આવી તો મનમાં માફી માગી લે, જે દોષ થયા કે ભાઈ મને ગુસ્સો આવ્યો કે આ દુઃખ પહોંચાડ્યું એના માટે હું ક્ષમા માગું છું. આવી રીતે આ કરી લેવાનું. તને વોટ્સઅપ પર મોકલી આપીશું, ચાલ, તું ચિંતા ના કરે, યાદ ના રહે તમારે તો. આપણે અહીંયા અહીંયા ટેન્શન મને લેવા માટે નથી આવ્યા, ટેન્શન ઉતારવા માટે આવ્યા. એટલે હવે વોટ્સઅપ છે ને, વોટ્સઅપ પર મોકલી આપીશું. આટલી પ્રાર્થના તારે કરી લેવાની, આવશે? આવું કેમ તો છટકવાની બહાર રાખ, ખુલ્લી રાખી, ટ્રાય કરીશ. છટકવાનો દરવાજો ખુલ્લો રાખ્યો, આટલી બે ત્રણ મિનિટ ના મળે. હા, તારે સુખી નતો, સુખી થઈ ચાવી આપું. આ તને સમજાયું પણ ખરું, તો કેવું હોય એમ કે ના ના કરી શકું. પ્યોરલી સાયન્ટિફિક કેવી રીતે, તને ન્યૂટન નો થર્ડ લો ખબર છે ને, થર્ડ લો ઓફ ન્યૂટન. હા, એક્ઝેક્ટલી. હા, એટલે કે એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન ઇન ઓપોઝિટ ડિરેક્શન. બરાબર, તો આખા દિવસમાં આ તારી અંદર જે ભાવના છે, મારે કોને દુઃખ આપવું નથી,
એટલે આ મધર નેચર નોટ કરે કે આ મૌલિક ની શું ઈચ્છા છે, કોઈને દુઃખ આપવું નથી. એટલે યોર એક્શન ઇઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ એની લિવિંગ બીંગ. તો એ જે રિએક્શન મધર નેચર તને એવા સંજોગ આપે કે કોઈ તને દુઃખ ના આપે, અને કોઈ તને દુઃખ ના આપે તો શું રહે, હેપીનેસ રહે ને. તો આ સાયન્ટિફિક વે થી જાવ. એટલે આટલું કહેજે, ભલે ફરી આપણે ભેગા જયારે થયા ત્યારે થઈશું જ, હવે તો છોડીશે તને ચકુ, હવે નહીં છોડવું, હવે પછી હવે મારે તને પકડવી પડશે. પણ તો દૂર દૂર હતી ને બાલ્ટીમોર એટલે ચાલી જાય. હા બરાબર ને, હર્ષા બરાબર છે ને, તું લપેટમાં હમણાં જ આવી છે ને, પેલા ક્યાં આવતી, પેલા સત્ય ને ગઈ જતી રહે, તારા જેવું જ હતું, આમ સત્ય ને ગઈ જતી રહે. વાતો છે ને મજાની છે એમ, અને કેવું છે એમ, ખાલી આમ અંદર ક્લિક થાય ને ચાલ્યા કરે. એટલે આ જે સુખ છે ને આપણે પ્રાપ્ત કરવાનું છે ને, સુખ બે પ્રકારના, એક આ જગતના સુખો, ભૌતિક સુખો, ભૌતિક સુખો બધા ટેમ્પરરી હોય, અને આપણે પોતે આપણે કહે ને હું આત્મા જે કહીએ છીએ ને, એ આત્માનો એક સ્વભાવ પરમેનન્ટ હેપીનેસ, એક કાયમનું સુખ. તો કે આ મેં તને જે રસ્તો બતાવ્યો ને, એક વાર તને બહારનું સુખ ભેગું થાય અને પછી આગળ ફરી મળશું ને, તે કાયમનું અંદરનું સુખ એની ચાવી બતાવીશું બધી, બરાબર, પરમેનન્ટ હેપીનેસ. હવે પરમેનન્ટ હેપીનેસ આપણે જીવીએ તો ખરી કે ના જોઈએ, કે ખાલી ડોલર જ જોઈએ, બરાબર. પરમેનન્ટ હેપીનેસ જરૂર તો પડે ને. આપણે ભગવાનની ભક્તિ કેમ કરીએ છીએ, તો કે આપણને ખબર છે ભગવાન એટલે એમની પાસે બધું જ છે, બધું એટલે કે પૈસા છે, તો કે ના, સંસારની કોઈ વસ્તુ નથી, પણ ભગવાન પાસે પરમેનન્ટ હેપીનેસ હોય, ગમે તેવા સંજોગ ભગવાન કાયમ હેપી હોય. કૃષ્ણ ભગવાન હોય કે ભગવાન રામ હોય ને, 14 જન્મમાં ગયા હોય ને, તો એમની અંદરનો આનંદ જાય નહીં એવા હોય. અને એમની અંદર એટલો બધો આનંદ હોય કે એમને બહાર કોઈનો ભૂલ દેખાય નહીં, એટલે એમની દ્રષ્ટિ આખી નિર્દોષ હોય. તમે તો ચકુની ભૂલ ના દેખાય, વર્ષમાં દેખાઈ હશે ને થોડી ઘણી તો. હા પાડને કઈ વાંધો નહીં, અહીંયા વાંધો નહીં, પરફેક્ટ છે, શું વાત છે, એટલે પરફેક્ટની ભૂલ દેખાય એટલે એ પરફેક્ટ છે. અરે ખાલી લાઇટલી કે આપણે બે, તમે બે સાથે રહેતા હો, ભલે તમે બંને એકબીજાને, બંને તમે એકબીજાને ગમો છો, પણ છતાંય એકબીજાની ભૂલ દેખાય કે ના દેખાય, એક સમજો, ભૂલ દેખાય ને, અત્યારે દેખાય કે ના દેખાય, ઘણી દેખાતી હશે ને, મારી સામે આ પાડી દે પછી ખાનગી પેજ ના પાડો. ભગવાન ની અંદર એટલો આનંદ હોય, અને ભગવાન જે હોય ને એમની દ્રષ્ટિ ભાયલા ભગવાન તરફ હોય, એટલે એમને કોઈની ભૂલ ના દેખાય. અને આપણે જે ટેન્શન ને ઉપાધિ બધું રહે છે ને, આ બીજાની ભૂલો દેખાય એટલે રહે છે. તો કે આ જયારે પેલું પ્રાપ્તિ થાય ને, ત્યારે બીજાની ભૂલો દેખાતી બંધ થઈ જાય. તો બીજાની ભૂલો દેખાતી બંધ થઈ જાય ને, એટલે આપણા માટે આપણું જીવન સ્વર્ગ જેવું થઈ જાય. અને આપણે આમ સ્વર્ગની જેમ આ સંસારમાં રહેતા હોઈએ, તો આપણી આજુબાજુ આને આનંદ થાય કે ના થાય, એટલે એવું છે. એટલે ફરી ભેગા થશું, પણ તારી પાસે છે આ શુદ્ધાત્માની પ્રાર્થના, ને વોટ્સઅપ પર આપણે મોકલી આપજે, પણ વોટ્સઅપમાં રેડી છે, હા તો છે ને, તો હું તને મોકલી આપીશ. તને ગુજરાતી વાત આવડે છે, તમે એક કામ કરો, તને ઇંગ્લિશ મોકલું, હા બરાબર, તને તો આવડે ને ગુજરાતી વાત, અને ઇંગ્લિશ મીડિયમ પાડી એટલે પછી લુચા નહીં, હા તો વાંધો નહીં, વાંચતા ના આવડે નઈ, ગુજરાતી બોલતા આવડે, થોડું ઘણી વાંચતા ના આવડે નઈ, તો અમારે બહુ મહેનત નથી કરી, ઇંગ્લિશ માં જ મોકલી આપીશ, એટલે મોકલી આપીશ. અમે લોકો છે ને હમણાં 3-4 દિવસ અહીંયા છીએ,
ક્યાં સુધી છે? બરોબર 29 સુધી, મંડે સુધી. એમાં તો 42 કરી ગયો, ત્યાંથી અવાય તો ચોક્કસ આવી જાય છે. ને તો પછી મને ત્રણેક તંત્ર જેવી ફોન કરજે, કેવાનું આ વીકેન્ડ છે ને? આ તો અવાસા આપણે ગ્રુપ છે આખું, અને આ શનિ રવિ બધા પ્રોગ્રામો છે જ બધા, આખા દિવસ ના હોય બધા. તમારે બીજું કઈ નઈ ને તો લંચ કે ડિનર ટાઈમ આવી જવાનું, પછી કલાક બેસવાનું, પછી જોવું હોય જવાનું, આરામ કરવાનો, બેવું હોય તો બેસવાનું. પછી તને વારંવાર નહીં પકડું, આ બીજા બધાને પકડીશ, ચિંતા નહીં. બરાબર ને અતિત? પછી પાછા વાળો પાછા આવવાના છે 12મી 13મી 14મી જુલાઈએ, એ વખતે અઠવાડિયે પાછા અહીંયા જ છે, એટલે એ વખતે પાછા પકડશું તમને. તમને મારે થોડી જરૂરી છે તમારા લોકોની, અતિત તારી જવું પડશે. અહીંયા છે ને મોટો પ્રોગ્રામ છે ગુરુ પૂર્ણિમાનો, એટલે અહીંયા સોમરસેટમાં જે એક હોલ રાખ્યો ત્યાં બધો પ્રોગ્રામ કરવાનો છે. એટલે મારે તમારા બધાની સર્વિસની જરૂર પડે ને, કારણ કે આ તો બધા બધા શું કહેવાય, બોડિયા ટાયર કહેવાય, થોડી જરૂર પડે ને. ભૂલથી તમે આવી ગયા ને તો તમને પકડી લો ને, એવું નહીં આ હું કહું, તમારી જરૂર નથી, એમ એવું કહું છું, મારા બોડિયા ટાયર ની જરૂર નથી, લાઇટલી વાત કરું છું. પણ એક છે કે બોડિયા ટાયર આમ જયારે બોલે ને ત્યારે બધાને આનંદ આવી જાય. તમે બધા આનંદ કરાવશો ને, હાસ્ય કલાકાર છે બહુ મોટા, એટલે ઇન્સ્ટન્ટ તમને બધાને હસાવે કરે એમ સરસ. એટલે મેં એમને ગુરુ પૂર્ણિમા ના આગલા દિવસે પેલો કલ્ચરલ પ્રોગ્રામ હોય છે ને, તમને 10-15 મિનિટ તમારે કરવાનું છે. હવે એમને 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 કઈ તૈયારી કરવાની જેવું નથી, ઇન્સ્ટન્ટ એટલે બરાબર છે. શું કહ્યું? બોડિયા ડાન્સ શું તો રાખશું? ના એ તો રાખવો જ પડે, ગરબા તો ગરબા તો ખરા. આ ટ્રેનમાં ના 2 ટાયર 3 ટાયર એવું એટલે મોડેલ ધ્યાનમાં રાખજે. આવો પ્રોગ્રામ છે તાથી અવાય તો આવજે, મારે જરૂર છે, મારે તારી જરૂર છે, તાથી અવાય તો આવજો, મારે સેવાની જરૂર છે. તારાથી જે સેવા થતી હોય લઈશું. ચકુ તું શું કરશે? તું તો ફસાયેલી છે અમારે. આટલો આટલું કરજો બરાબર, અને પછી તમને આ હર્ષા મોકલી આપશે, એટલે હું ક્રોસ ચેક કરીશ, એને મોકલ્યું કે નહીં, એટલે તમને એક્સક્યુઝ ના રહે કે મને મળ્યું નથી. બરાબર, પણ છે બહુ ઇફેક્ટિવ. આ જેમ પેલું આમ ડાયગ્નોસિસ પ્રોપર થયું હોય ને, દવા લઈએ એટલે તરત એની અસર થવા માંડે ને, એક દિવસમાં સારું થવા માંડે ને, એવું તમને અંદરથી એકદમ હરવું લાગશે. એટલે આટલું કરજો, કરશો પૂરો 9 વાગે ઓવર ટાઈમ થઈ જાય. હા બોલો, જયંત એકદમ સ્ટ્રોંગ છે, બરાબર, હા સ્ટ્રોંગ જ છે. અને આમ આમ છે બધું પેલું
આઉટ ઓફ ડેન્જર છે ને, એટલે બહુ સારું છે. એ પોતે જે રીતે ગઈકાલે આવ્યા ને, જે રીતે બેઠા ને વાત કરતા હતા ને, તો મને તો એમ જ આનંદ થયો કે આટલું સહજ શુદ્ધાત્મામાં રહે છે. હારામ હારું ઓતાવી. હા હા, આવ તો કરાવો. ચાલો, તમારું ઓલું મેડિકલ ચેકઅપ તો થયું ને, બધું ઓકે છે ને? ખાલી પેઇન હશે થોડું. 50% ગોન. ઓહો, 50% પ્રાર્થના કરો તો. આ દાદા ભગવાન ને, દાદા ભગવાન ના બધા મહાત્માઓ છે ને, તે બધા દેવી દેવતાનો રાજીપો હોય, એટલે સુરીનો ગાવ સોય સરે. ગાડી આખી સ્ક્રેપ થઈ ગઈ અને એ અડીખમ રહ્યા છે, સમજાય? બરાબર, ગાડી સ્ક્રેપ થઈ ગઈ ને, ગાડી આખી સ્ક્રેપ થઈ ગઈ અને એ અડીખમ રહ્યા છે, તો બહુ મોટું ના કહેવાય? એટલે આપણે તો દાદાને શું પ્રાર્થના કરવાની, કે એમને આ જે અસાતા વેદના ઉદય આવ્યા છે, એમને લાગતા જ નથી એમ, એટલે મને વિચાર ના આવે. પણ તમને આ થયું એટલે હું ચાલો. એટલે આ કઈ પાવું થાય તો આપણે પ્રાર્થના કેવી કરવાની હોય, કે ભાઈ આ જૈનભાઈના શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીએ, દાદા ભગવાનને નમસ્કાર કરીએ, શ્રીમંદર સ્વામી નમસ્કાર કરીએ, અને ભાઈ કેવી પ્રાર્થના કરવાની, કે આ જૈનભાઈને જે અસાતા વેદનીના ઉદયો આવ્યા છે, એમાં એમને જ્ઞાનની જાગૃતિ રહે, હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહે, એટલે છૂટા રહી અને અસાતા વિદ્યાના ઉદયનો સાહિત્ય સંભાવે નિકાલ કરે અને જ્ઞાનમાં મજબૂત થાય, એવા એમની ઉપર કૃપા આશીષ વરસાવજો. એટલે જગત માટે જે એક્સિડન્ટનો સંજોગ કહેવાય, આપણા માટે બોનસનો સંજોગ થઈ જાય. એટલે આવું આવી અંદર બધાએ પ્રાર્થના કરી લેવાની. એટલે આમાં કંઈ બોલાવાની ના હોય, એ તો બધું મિકેનિકલ પાવ, અંદર આપણા હૃદયના ભાવ આવી જાય. ચાલો, જય સચ્ચિદાનંદ. કેટલા વાગ્યા? હા, છોડી. તો પૂરું કરીએ, કઈ પૂછવું નથી ને મોડું.